અમે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા વી વર સ્ટડીંગ જ્યુડેઇઝમ યહૂદી ધર્મ એ લોકોનો મુખ્ય ગ્રંથ છે ટાલમંદ એની અંદર એક સંવાદ આવે છે ડીપ ઇન માય હાર્ટ સંવાદમાં પ્રશ્ન પૂછે છે કે વોટ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ થિંગ ઇન ધ વર્લ્ડ આ વિશ્વમાં સૌથી મજબૂતમાં મજબૂત વસ્તુ કઈ જવાબ આપે છે કે સ્ટીલ લોખંડ મજબૂત છે પછી શંકા કરે છે કે ફાયર કેન મેલ્ટ ઇટ આગ લોખંડ ને પીગાડી શકે છે કે કે ઓકે ફાયર ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ પણ વોટર કેન ક્વેન્ચ ફાયર પાણી આગને હોલવી શકે છે એ કે વોટર ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ એ કે ધ સન કેન ઇવાપોરેટ ધ વોટર સૂર્ય પાણીને બાષ્પીભવન કરી શકે છે એ કે ઓકે સૂર્ય સૌથી વધુમાં વધુ શક્તિશાળી છે એકે બાદ ધ ક્લાઉડ કેન કવર ધ સન વાદળા છે સૂર્યને પણ ઢાંકી શકે છે પેલે કે ઓકે વાદળા સૌથી વધુમાં વધુ શક્તિશાળી છે બટ વેન ધ વિન્ડ બ્લોઝ ધ ક્લાઉડ ફિટર અવે લાઈક થાવડા વાયુ વ્યાય ત્યારે વાદળા વેર વિખેર થાય એ કે ઓકે વિન્ડ इज द स्ट्रॉगेस्ट थिंग इन द वर्ल्ड एक मैन केन कीउट द विंडिंग इज विंडो मनस पवन ने रोकी सके खाली बारी बंद करें ओके मैन इज द स्ट्रोंगेस्ट थिंग इन द वर्ल्ड एक बट हेव यू सीन अ मैन हू इज फियरफुल गेव भडवीर मणस हो એને ખાલી કોઈક મેસેજ કરે ને કે આજુબાજુ ઇન્કમ ટેક્સ વાળા ઘરઅાડી ફરે છે ભાઈ અમેરિકાનો પ્રેસિડેન્ટ હોય ને ચારે બાજુ સુરક્ષા હોય અને એની મને ખબર છે બિલ ક્લિન્ટન સાહેબ અક્ષરધામ આવ્યા હતા અને જે રક્ષા હોય ને જે તંત્ર ચાલતું હોય અને રક્ષિત હોય પણ ગાડીમાં ઝોલે ચડે ને સ્વપ્નમાં સાપ દેખાય તો બીક લાગે કે નહીં ભય ફિયર ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ થિંગ ઇન ધ વર્લ્ડ પણ એ કે છે કે વેન મેન ગોઝ ટુ સ્લીપ માણસ ઊંઘી જાય ત્યારે પડવાર એના ભય ભૂલી જાય છે સો સ્લીપ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ અને અમને કથાકારોનો તો અનુભવ જ છે જો ઊંઘ ચઢે ઊંઘ ચઢે તો રોકી નથી શકાતી તો કે સ્લીપ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ પણ પછી કે છે કે ઇવન ફ્રોમ સ્લીપ અ મેન અપ આફ્ટર એટ અપ કે મૃત્યુ સૌથી વધુમાં વધુ શક્તિશાળી છે પ્રશ્ન શરૂ થાય છે જીવનથી અને જવાબ આવે છે મૃત્યુ પછી જે લેખક લખે છે કે ઇવન આફ્ટર ડેથ મૃત્યુ પછી

ત્યારે સ્વામી બાપા એ મને નજીક બોલાય મને કીધું થોડોક ફેરફાર કર મને કે શું કે સત્કર્મ પહેલા પણ સદ વિચાર વિચાર જેવો મજબૂત આ દુનિયામાં કોઈ વસ્તુ નથી યોર થોટ અને નો પાવર શું છે ખબર છે ઇટ કેન મેક અ ડિફરન્સ ત્રણ મિત્રો હોશિયાર ત્રણે ત્રણ મેનેજમેન્ટના કોર્સમાં જાય છે આ વાત કાલ્પનિક છે પણ એનો સંદેશો છે ને વાસ્તવિક છે ગો ફોર ધ મિનિંગ ત્રણે ત્રણ એમબીએ નો કોર્સ કરે છે એક આઈઆઈએમ અમદાવાદ એક આઈઆઈએમ હાર્વર્ડ અને એક મેનેજમેન્ટ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એલ એસી ત્રણે ત્રણ ઇંગ્લેન્ડ અમેરિકા એન્ડ ઇન્ડિયા ત્રણે ત્રણ ગ્રેજ્યુએટ થઈને ભગવાનનું કરવું એવું ત્રણે ત્રણ ગ્રેજ્યુએટ થઈને ત્રણે ત્રણ ને એક સરખો વિચાર આવે છે જીગરી દોસ્ત હતા પાદરી બને છે લે એટલે મારી પ્રોફેશન છેલ્લી નથી હા ધેર આર્સ એવું ના માનતા તો ત્રણે ત્રણ પાદરી બને છે ઇન ધ રિસ્પેક્ટિવ કન્ટ્રીઝ અને ત્રણે ત્રણ એક નાનો ચર્ચ ઉભો કરીને તે પોતે ગુજરાન ચલાવે છે વીસ વર્ષ પછી ફ્રેન્ચ રિયુનિયન ઘણીવાર તમે કરો ને ભણતા મિત્રો ભેગા થાય તો ફ્રેન્ડ્સ રિયુનિયનમાં વીસ વર્ષ પછી ભેગા થાય છે એક જગ્યાએ નિશ્ચિત સ્થાન નિશ્ચિત જગા અને એમાં ટાઈમ આપે છે એટલે ઓવિયસલી બ્રિટિશ ઓન ટાઈમ હોય અને એકદમ એની સામાન્ય જૂની ઓસ્ટિન મોરિસ ગાડી ઢગ 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 કરતી આવીને એને ઊભી રાખે છે પછી અમેરિકન પંદર વીસ મિનિટ મોડો પણ એની બ્રેન્ડ ન્યુ ઓલ્ઝ મોબિલ મોંઘી થોડીક ઘડિયાળ મેચ કરે છે કે કેમ તમે વેલા અમેરિકન્સ અમેરિકન્સને એમ જ લાગે છે કે અમે જ સમયસર છે બીજા કાં વહેલા છે કા મોડા છે આ બાજુ ઓબ્વિયસલી ઇન્ડિયન સ્ટેન્ડર્ડ ટાઈમ લાસ્ટ આવે છે પણ જે પાદરી એમ ઇન્ડિયામાંથી ભણેલા અને લાસ્ટ આવે છે પણ હી કમ્સ ઇન અ બ્રેન્ડ ન્યૂ રોલ્સ રોઈસ તો બ્રેન્ડ ન્યૂ રોલ્સ રોઈસમાં આવે છે અને ત્રણે ત્રણ ભેગા થાય છે ગોઠડી કરે છે આનંદ કરે છે એકબીજાની વાતો કરે છે કે વીસ વર્ષ શું કર્યું ભણ્યા પછી પાદરી કેમ આમ તેમ ધીરે રહીને પછી એકબીજાના ગાડીઓ સામે જોઈને એકબીજાને કહે છે કે હવે લોકો આપણી આગળ કન્ફેસ કરે છે કબૂલાત કરે છે હવે આપણે કબૂલાત કરીએ કે આપણે કેમ આવું છે તો પેલો બ્રિટિશ કે છે કે ભાઈ હું રવિવારની જે સન્ડે એસેમ્બલી હોય પછી મારી ટોપી કરું છું છું અને જે જે ભેગા થાય થાય બધાને કહું જેને દાન 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 એ આપે ભેગું હવે આ ભૂમિ ઉપર આપણે કેટલી જગ્યા રાખીએ છે એક કુંડાડું આપણી જગ્યા કેટલી ઉભા હોય એટલે એટલે એક નાનું હું સર્કલ કરું છું જે પૈસા ભેગા થાય હું ઉપર ઉછાડું ભગવાનને હું પ્રાર્થના કરું કે જે સર્કલમાં પૈસા પડે એટલા મારા સર્કલની બારે પડે હું દાન ધર્માદો કરીને સેવા કરું છું આ સર્કલમાંથી પૈસા મળ્યા એનાથી મેં આ નાની ગાડી લીધી છે અમેરિકન કે છે કે ભાઈ રવિવારે પણ હું એવું જ કરું છું ટોપી મોકલી જે દાન મળે તો અમે અમેરિકન છે અમે નાના કુંડાળા નથી કરતા વી ડ્રો લાઈન આઈધર યુ વિધસ ઓર અગેન્સ્ટસ અમે એક લીટો દોરીએ છીએ પૈસા ઉછાળું જે લીટાની આ બાજુ પડે એટલા મારા જે પેલી બાજુ જાય એટલા દાન આપણો ઇન્ડિયન કે ભાઈ હું પણ ટોપી ફેરવું છું પૈસા ભેગા કરું છું મારા ઉપદેશમાં કઉ છું કે ભગવાન આકાશમાં છે અને આકાશમાં નાખું ભગવાનને જેટલા જોઈતા હોય એ રાખે બીજા નાવ આઈ વોન્ટ ટુ ટેલ યુ વાર્તા કાલ્પનિક છે પણ એનો સંદેશો વાસ્તવિક છે ત્રણેય સરખી ઉંમરના ત્રણેય સરખી બુદ્ધિ ત્રણેયનું ભણતર સરખું ત્રણેયનો પ્રોફેશન પાદરી સરખું ત્રણેયની ટેકનિકલ મિલકત ચર્ચ સરખો પણ ખાલી વિચાર ભેદમાં જનીનનો ફેર છે આ વાત નૈતિક કે અનૈતિક ભૂલી જાઓ આ વાત સાચી કે ખોટી આ વાત પેલા પાદરીએ સાચું કર્યું કે ખોટું એ બાજુ પર મૂકો એક કુંડાળું દોરે છે વિચારથી એક લીટીઓ દોરે છે વિચારથી અને એક વિચારને આકાશમાં રમતો મૂકે છે વિચારથી એમાં તમારું ને મારું જીવન બદલાય છે યુ મે બી ધ સેમ ધ મોમેન્ટ યુ ચેન્જ યોર માઇન્ડ એન્ડ યોર થોટ બૌદ્ધિક રીતે સમજાવવા માટે હું તમને કહું છું ઓગણીસો બાસઠ ની સાલ નો આ પ્રસંગ છે ટોની પાર્કર કરીને બહુ જ સારો રિપોર્ટર જર્નલિસ્ટ એ ઇંગ્લેન્ડના બેલ માર્સ પ્રિઝન બહુ જ રોયલ ઇંગ્લેન્ડમાં તો છે ને પ્રિઝન પણ રોયલ પ્રિઝન કહેવાય હવે રાજવી જેલ તો રોયલ અંદર એક ગુનેગાર જેનું નામ રોબર્ટ એલર્ટન એનો ઇન્ટરવ્યુ લેવા જાય છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે શાંતિથી તર્કબદ્ધ સાંભળજો પહેલમ પહેલો પેલો ગુનેગાર બેઠો છે એની પાસે જઈ ને પેલો એને પૂછે છે કે હાઉ શુડ આઈ ડિસ્ક્રાઈબ યુ ઇઝ ઇટ ઓકે તમને ગુનેગાર તરીકે ચિત્રું તો ચાલશે એટલે કે નો રાઈટ પ્રોફેશનલ ક્રિમિનલ પેલો હેપ ગયો કે આ તો એકદમ ખૂંખાણ નીકળ્યો કે પ્રોફેશનલ ક્રિમિનલ અને ક્રિમિનલમાં ભેદ શું છે એ કે કોઈ ક્રિમિનલ હોય એને ઘણી વાર રંચ રહેતો હોય ને દુઃખ થતું હોય કે એકવાર મેં ગુનો કર્યો તો ખોટું થયું પણ જેમ ડોક્ટર હોય આખી જિંદગી ડોક્ટર જ રહેવાનો નર્સ હોય આખી જિંદગી નર્સ જ રહે એન્જિનિયર આખી જિંદગી એન્જિનિયર જ રહે એમ મેં નક્કી કર્યું છે કે આખી જિંદગી હું ક્રિમિનલ રહેવાનો છું એટલે લખજે કે પ્રોફેશન ઇઝ માય ક્રિમિનલ ઓકે ફાઇન હું લખીશ પ્રોફેશનલ ક્રિમિનલ એ કે તમને એવું લાગે છે ડ્યુ થિંક ઇટ ઇઝ રાઇટ To steal money, dishonestly. ખોટી રીતે કોઈની પાસે પૈસા ચોરી લેવા એ યોગ્ય છે કહીને લઉં છું ને એ કે હું જૂઠું ક્યાં બોલું છું હું તો કઉ છું જ મારો ઈરાદો કે તારા પૈસા મારે જોઈએ છે એ કેસોનેસ્ટ અને જૂઠું તો આ બધા ને વેપારીઓ કરે છે સસ્તામાં લે અને બહુ ભાર પડ્યો એમ કે મોંઘામાં વેચે એ તો જૂઠું બોલીને પૈસા લે છે હું તો સાચું બોલીને લઉં છું અને હું ક્યારેય એટલું જ કહું છું કે રસ્તામાં કોઈ મને મળે અને એને શું કહું કે ભાઈ તારા ખિસ્સામાં જેટલા પૈસા એટલે તું આપ હું એને ફરી ઘરે નથી મોકલતો નવા પૈસા લેવા વેપારીઓ તો ઘરે મોકલે છે હપ્તા આપીને ભે આર ચીટીંગ એન્ડનેસ્ટ હું તો જે છે એ લઉં છું એના ખિસ્સાની કેપેસિટી પ્રમાણે હું ક્યાં એને બળજબરી કરું છું પેલો કે છે કે પણ કદાચ તમને કોઈ આગા પાછા થાય તો તમે એને મારો ખરા મારી નાખો ખરા વિલ યુ કિલ એન્ડ બીટ પેલો કે ઓફકોર્સ કે આઈ ગીવેમ અોઈસ હું એને પસંદગી આપું છું કે તું મને નહીં આપું તો તને મારીશ એ જો માર ખાવાનું પસંદ કરે તો હું મદદ કરું આઈ ગીવર ચોઈસ કે ઇફ યુ ડોન્ટ ગીવ મી હું મારી પેલો તોય ના આપે તો એને પસંદ કર્યું આઈ હેલ્પ હિમ પેલો કે ભાઈ પણ તું કદાચ મારી નાખે પૈસા માટે ઇઝ રાઈટ ટુ કિલ મની તો કે વોટ્સ રોંગ કે આપણા સૈનિકો શું કરે છે પેલો કે છે કે ભાઈ સૈનિકો તો દેશ માટે લડે છે એક પગાર બંધ કરી દો પછી મને કહો કેટલા લડે છે એ કે હું તો આની જોડે વાર્તાલાપ કરું છું હું એને જાણું છું સૈનિકો જોવા સાંભળજો કે એ કોને મારે છે કે જેની જોડે એને વેર નથી જેને એ ઓળખતા નથી જે અન્ય દેશના માણસોએ એનું કાંઈ બગાડ્યું નથી અને જે એની સામે પણ બોલ્યા નથી એને મારવાથી જો પૈસા અપાતા હોય આ તો મારી સામે બોલે છે માનતો નથી વિનંતી પછી પછી મારવામાં હું વાંધો છે તો પેલા કે છે કે ભાઈ આ ઉભરે 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 મને એમ લાગે છે કે તમે આ બધી વાત કરો છો બટ યુ તને ગભરાટ નથી કે તું પકડાઈ જાય અને પછી તારે પંદર વીસ વર્ષની જેલ થાય તારા ધંધામાં તે શું કે છે ખબર જોબરિસ એ કે મારા કરતા જે બિચારા ડ્રાઈવરો શોફર્સ છે એ તો એક વાર ભૂલ કરે અને એની જોબ રિસ્ક શું છે મૃત્યુ પાઇલોટો એક નાની ભૂલ અને રિસ્ક શું છે મૃત્યુ ન્યુક્લિયર સાયન્ટિસ્ટો એક વાર ભૂલ રેડિયેશન મૃત્યુ મારી જોબ રિસ્ક તો હું જેલમાં આવું ત્રણ વાર જમું અને તારા જેવો મારો ઇન્ટરવ્યુ લે એ તો સેન્શાહી આલમ છે કે હવે હું આગલી વાત નથી કરતો નિકટ તમને લાગશે કે હું એને જસ્ટિફાઈ કરું છું પણ મારે એટલું જ કેવું છે કેવળ વિચાર ના બળે એને ગુનો પણ સત્ય ઠરાવી દીધો ને લુક એટ ધ પાવર ઓફ થોટ વિચાર કેટલો શક્તિશાળી છે કે જો તમે વિચારનો સદુપયોગ કરો તો યુ કેન બીકમ ઇટરનલ અને વિચારનો દુરુપયોગ કરો તો તમારી અવડી રીત પણ તમે સત્ય ઠેરવી શકો છો અને ભ્રમણામાં જીવી શકો છો ઇટ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ જો તમને મનમાં ક્લેરિટી હોય ધ ગ્રેટેસ્ટ ગિફ્ટ ગોડ એઝ ગીવન ઇઝ ધી એબિલિટી ટુ થિંક કમનસીબી શું છે કે આપણે બોલતા શીખવાડવામાં આવે છે લખતા શીખવાડવામાં આવે છે વિવેકની ટ્રેનિંગ આપવામાં આવે છે બેસતા હડતા ફળતા બધાની ટ્રેનિંગ આપવામાં આવે છે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન યોર લાઈફ વિચાર વિચારની ક્યારેય ટ્રેનિંગ આપવામાં આવતી નથી અને આપણે લેતાય નથી વી થિંક ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ જે વિચાર આવ્યા એ ઠીક છે ના એવા તો ભગવાનની ઈચ્છા એવું છે છે આજનો જો વિચાર તો ભગવાન યુ કેન ટ્રેઇન હાઉ ટુ ટ્રેન યોર થોટ્સ અને જો આપણે કરી શકશું તો આપણે જ્યાં હોય જીવનની જે દશા જે સ્થિતિમાં હોય એમાંથી પણ યુલ બી એબલ ટુ અચીવ એ કઈ રીતે વાત કરું છું કે વિચાર આપણે કેમ સ્પર્શતા નથી કારણ કે ઇનવિઝિબલ છે ધૃષ્ટ છે વિચાર કોઈને આવતા દેખાયો કે આવ્યો 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 એના પગલા સંભળાયા જતા દેખાય છે ભલે આપણે મૂછો મળીએ કે આ મારો વિચાર છે ઘણી વાર ડિસપિયર થઈ જાય તમારો તો પાછો લાવો ને અને ઘણી વાર એટલા બધા ખરાબ વિચાર આવતા હોય જો તમારા જ હોય તો એને રોકો ને રોકી શકાય છે નથી રોકી શકતા જો તમારા જ હોય ને તમે જ ટ્રેન કર્યા હોય ને તમે જ માસ્ટર હોય તો વાય કાન્ટ વી સ્ટોપ વાય કાન્ટ વી બ્રિંગ વાય કાન્ટ વી ટ્રેન વાય કાન્ટ વી ચેન્જ એ નથી કરી શકતા બીકોઝ વિચારનું આખી ભૂમિકા ને પરિબળ જુદું છે વિજ્ઞાનની અંદર અત્યારે એવું કહેવાય છે જેમ ગ્રોઈંગ ન્યુરો સાયન્સ ઉભું થયું ને વિજ્ઞાન શું કહે છે ખબર છે ન્યુરો અને ન્યુરો ન્યુરોન્સ ને અત્યારે બહુ હું એકદમ કન્ઝર્વેટિવ ફિગર કહું છું અધિકારીઓ બધી કન્ઝર્વેટિવ ફિગર કે હા કારણ કે હલવાઈ જાય જો લાંબુ કે અમે કામ લઈને ગયા હોય ને કે સ્વામી એ મહિનામાં થશે ભલે એને ખબર હોય અઠવાડિયામાં થવાનું છે કારણ કે તમે પાછા હાજર ના થાવ ને પણ એની વે કન્ઝર્વેટિવ ફિગર અત્યારે વિજ્ઞાન કે છે શું કે બહુ જ તમે વ્યવસ્થિત વિચાર કરીને કહો તો ઓન એવરેજ કલાકના માણસને સિત્તેર હજાર વિચાર આવે છે એટલે સેકન્ડના વીસ 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 તો વિજ્ઞાન કે છે બુદ્ધ ભગવાન જે પોતાના મનમાં વિચારમાં જ ઊંડા ઉતર્યા હતા એ છે કે એક સેકન્ડ નો ચોત્રીસ હજાર મો ભાગ એમાં સાત વિચાર પેદા થાય છે એટલે એક સેકન્ડમાં બે લાખ આડત્રીસ હજાર વિચાર અને એને જો તમે કેલ્ક્યુલેશન કલાકનું મૂકો ને તો એક કલાકમાં અપ્રોક્સિમેટ એક અબજ વિચાર તમે મને કે સ્વામી ઘણી વાર તો કલાકો સુધી કઈ હુજતું જ નથી અને હુજ્યા પછી પણ એવો લાવો પાપડ સેકિન ખાઈ લઉં કે ટામેટા કે ટામેટા કાપીને આપણે એટલા ડીસેન્ટીસાઈઝ થઈ ગયા છે કે આપણે ઓબ્ઝર્વ કરી નથી શકતા મારે પણ એટલું જ કહેવું છે કે મજબૂતાઈ શું છે અનેક વિચાર ભલે આવે પણ એક બે વિચાર પણ પકડીને તમે તમારા માલિકીના કરી શકો ને તો માણસ રાજા બની જાય છે અને હકીકતની અંદર એ થોટ કેવો છે એક પણ વિચાર તો અત્યારે જેમ મેં સાયન્સની વાત કરી મેડિકલ સાયન્સ એમ ઝુઓલોજી શું કે છે ઝુઓલોજી એન્થ્રોપોલોજી શું કહે છે વિચાર પાસે પાવર છે કે ઇટ કેન લિબરેટ યુ તમને અને મને મુક્ત બનાવી શકે તમે ગમે તેટલા રોગથી પીડાતા હો ડિપ્રેશનથી પીડાતા હો પ્રશ્નથી લઘુતા ગ્રંથિથી કોઈ પણ વસ્તુ વિચારથી તમે મુક્ત થાવ છો ને તો આખું આજુબાજુ એની રીતભાત બદલાય છે દ્રષ્ટાંત બહુ ક્રૂર આપે છે બહુ જ મોટો ઝુઓલોજીસ્ટ જર્મન જેનું નામ કાર્લસ્ટન નોટ આખી જિંદગી એને વાંદરાઓનો અભ્યાસ કરેલો અને એ પોતે અદભુત રિસર્ચ રજૂ કરે છે મન દઈને સાંભળવા જેવું છે એ લખે છે કે વિચાર ધી એબિલિટી ઓફ થિંકિંગનો પાવર શું છે એ કે ત્રણ પ્રકારના વાંદરા ફેમસ છે એક ગોરિલા બીજું ચિમ્પાન્ઝી અને ત્રીજું વાંદરું છે બોનોબો જે કોંગોના જંગલમાં મળે છે ધ બોનોબો મંકીઝ કે ભેદ શું છે કે એક પાંજરું હોય એને પાંજરાની અંદર ગોરીલા હોય ઇફ યુ થ્રો ઇન અ સ્ક્રુ ડ્રાઈવર તમે સ્ક્રુ ડ્રાઈવર નાખો ને ગોરીલાને વાગે ને કાં એના પર બેસે ને તોય ગોરીલાને ખબર નથી પડતી કે આ સ્ક્રુ ડ્રાઈવર છે એટલી જાડી ચામડી મેન્ટલી પણ ચિમ્પાન્ઝી એ કે ઇફ યુ થ્રો ઇન અ સ્ક્રુ ડ્રાઈવર ઇન ટુ અ ચિમ્પાન્ઝી વિથ અ કેજ તો કલાકો ની અંદર ચિમ્પાન્જી એ સ્ક્રુ ડ્રાઈવર પકડતા શીખી જશે પછી એ સ્ક્રુ ડ્રાઈવરથી નાના કીડી મકોડા જતા હોય તો એને સ્ટેબ કરશે આમાં એટલે સ્ક્રુ યુઝ નથી કરી શકતો પણ અબ્યુઝ કરે છે ત્રીજા પ્રકારના મંકીઝ છે હું ઇન ટુ ઇંગ્લિશ કઉ છું અને પછી ભાષાંતર કરું એ ધ થર્ડ મંકી ધ બોનો બોઝ એનું અબિલિટી ટુ થિંક કેટલું વિકસ્યું છે એ ઇફ ધેર ઇઝ અ કેજ

સમ ખબર જ નહીં પડે શું આવી ગયું સમ ઘરે જઈને બીજાને જ્ઞાન આપશે પણ ફોર્ચ્યુનેટલી એવા પણ હશે જે વાપરીને પોતે મુક્ત થશે એની મજા છે અલ્ટિમેટલી ધ પાવર ઇઝ ધી અબિલિટી ટુ થિંક અને થિંક એટલે શું તો જોજો માણસને આ પશુ રેખામાંથી કોઈએ મુક્ત કર્યો હોય ને

કે બે ત્રણ વધારો ઓરડીયો નહીં લાયન્સ ભલે રાજા કહેવાય નો પાંચ હજાર વર્ષ પહેલા ગાય ને બળદ શું ખાતા ઘાસ અત્યારે ઘાસ આ બાજુ માણસો જુઓ કયા ઘરમાંથી ગુફામાંથી ઘરમાં સિટીમાં સ્કાય સ્કેપરમાં અંડરસી ઘર ક્યાં ને ક્યાં વિકાસ થઈ ગયો ખાવામાં ઓસ્ટ્રેલિયાનો બળદ હોય શું ખાય ચાઈના નો ઇંગ્લેન્ડ નો ઘાસ જ ખાય અને આપણે માણસે પાંચ હજાર વર્ષમાં જમવાની વાનગીઓ જુઓ ચાઇનીઝ ઢોકળા લે હું તમને એ કઉ છું તમે હજુ તો તમે વધારે જાણતા છો અમારી પાસે તો આવે એટલે ખબર પડે હું તમને એમ કઉ છું કે આપણે વિકાસ અબિલિટી ટુ થિંક જેટલી આપણી બુદ્ધિની શક્તિ છે એટલી વિવિધતા જોઈએ છે આ કંઈ નથી શું તમને એમ લાગે છે કે આપણે બુદ્ધિના બળે વિકાસ કરી કરીને ગુફામાંથી ઘર પ્લાસ્ટિક હાઉસીસ ગ્લાસીસ અન્યન હાઉસીસ પછી કોલોનીઝ ઇન સ્પેસ ત્યાં સુધી પહોંચી ગયા આપણો વિકાસ પતી ગયો આપણને ઘણી વાર એવું લાગે કે હો હો બહુ થઈ ગયો હવે તો કઈ હોય જ ન શકે તમારાને મારામાં કોને ખબર હતી કે ઇન્ટરનેટની દુનિયા આવશે કોને ખબર નથી કે ઈમેલ ઉપર ચર્ચા થશે અને ફેક્સ ગુમ થઈ જશે અને હવે તમને એમ કહું છું ટૂંક સમયમાં ઈમેલ મેલ એ ગુમ થઈ જશે તમને લાગશે કે સ્વામી આપણને લાગે સી વી કાન થિંક એટલો ફાસ્ટ વર્લ્ડ બદલાય છે બિકોઝ ઓફ આવર અબિલિટી ટુ થિંક થોડીક તમને ખાલી એની આઈડિયા હું આપી દઉં એટલે તમને ખ્યાલ આવશે કે વાય આઈ એમ ઇન્સિસ્ટિંગ ધેટ યુ કેન ચેન્જ બાય ચેન્જિંગ ધ વે યુ કેમ હું આગ્રહ કરું છું થોડીક જ વાત કરું કે પહેલ પહેલું જયારે દુનિયાનું કમ્પ્યુટર થયું હતું ને ત્યારે એની સાઇઝ કેટલી હતી ખબર આ સ્ટેજ જેટલી કમ્પ્યુટરની સાઇઝ સ્ટેજ જેટલી હતી જેમ વિકાસ થતો ગયો પછી શું થયું રૂમ જેટલી પછી ડેસ્કટોપ આવ્યા ડેસ્ક જેટલી પછી શું આવ્યું લેપટોપ પછી પામટોપ અને હવે આવે છે થમટોપ થંભ જેટલું કમ્પ્યુટર હશે અને તમે ચાંપ ડાબો ને ખાલી ચાંપ જ હોય સીધું આકાશમાં તમને હોલોગ્રાફિક સ્ક્રીન હોલોગ્રાફિક એનું કીપેડ એટલે તમે આકાશમાં જ આમ આમ કરતા હશે અત્યારે જેમ લોકો આકાશમાં બોલ બોલ કરતા હોય છે ને કારણ કે કાનમાં પહેર્યું હોય લોકોને લાગે કોની જોડે બોલે છે ફોનનું ડબલું તો સારું લાગતું હતું કે કોઈકની જોડે વાત કરે છે અથવા એમ એમને એમ બધા કઈ તંત્ર પર વાત કરતા હોય મારે કેવું છે કે થમ્પટોપ કેટલો પાવર વધી ગયો છે ખબર છે જ્યારે એપોલો ઇલેવન ચંદ્ર પર પહોંચ્યું ને એપોલો ઇલેવન ની અંદર બોલો સિક્સટી ફોર કેબી એટલે તમારો નાનો ઈમેલ અત્યારે તમને કે સિક્સટી ફોર કેબી ના રોકેટમાં તમારે ચંદ્ર પર પહોંચવાનું છે તમારા એક સામાન્ય સ્માર્ટ પચાસ એપલો ઇલેવન કરતા પણ વધારે પાવર છે પણ તે વખતે વિચારનો જે પાવર હતો ને કોન્ફિડન્સનો પાવર હતો ને એક્સપેરિમેન્ટેશનનો જે પાવર હતો ને પણ અત્યારે એવું કે છે કે જેમ કમ્પ્યુટર્સ ફાસ્ટ કેમ થયા સિલિકન ચિપ્સ થોડું વિજ્ઞાનમાં હું લઈ લઈ જાઉં છું એટલે કોકને કલ્ચર છે પણ થોડુંક સાયન્સથી લઈ લઈએ આપણે ઓડિયન્સ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ લેટ એક્સપ્લોર કે અત્યારે એ લોકો એવું કે છે કે સિલિકન ચિપ્સ જેમ જેમ નાની થઈ સસ્તી થઈ હવે એ લોકો એને બાયોલોજીકલ ચિપ્સ બનાવવાના છે બેક્ટેરિયામાં મેમરી નાખશે એટલે તમારે મેમરી વધારવી હોય ને એટલે બેક્ટેરિયા વધારવાના પણ જો હું આ છટકી ગયા તો તમારી મેમરી લઈને બીજામાં કરી જશે ને બીજામાં ત્રીજામાં કરી જશે ને જે પ્રોબ્લેમ કરશે પેલો કે મેં આ તૈયાર કર્યું તો તો ત્યાં મળશે લે કલ્પના બાજુ પર રાખો પણ ટુ ક્રિએટ મેમરી પણ હવે કે છે કે સિલિકન ચીપ્સ એટલી સસ્તી થઈ જશે સિલિકન ચીપ્સ એટલી સસ્તી થઈ જશે કે હવે જયારે ગઢવી સાહેબ જે રસ્તા બનશે ને તો રસ્તામાં ટાર્મેકની ની અંદર પાવડરની જેમ સિલિકન ચીપ્સ નખાશે એટલે શું બનશે બહુ ડેન્જરસ છે રોડ નક્કી કરશે તમે જતા હોય તમે રસ્તામાં એક્સિડન્ટ થયો તમે જ્યાં પડ્યા ઢબ થઈને રોડ મેસેજ મોકલશે દવાખાનામાં કે એક માણસ પડ્યો છે ક્લિયર કોઈને આપઘાત કરવો છે ને એ બિચારો શોધી નહીં શકે જગ્યા ક્યાં બધી જ જગ્યાએ સ્માર્ટ સિલિકન ચીપ્સ થી સ્માર્ટ રોડ બનશે સ્માર્ટ હાઉસીસ અત્યારે તો કેવું છે આપણે જે ઘર લીધું એને અનુકૂળ આપણે થવું પડે એક ઘરમાં અમે પધરામણી કરવા ગયા ચાર ડોલ મૂકી હતી કેમ પાણી ટપકતું તું લે નહીં ડોલ બારે શું કરે છે બાથરૂમમાં હોવી જોઈએ કે સ્વામી હમણાં વરસાદ પડશે ને એટલે પાણી ટપકશે લે આપણે ઘરને અનુકૂળ થવું પડે છે પણ સ્માર્ટ હોમ્સ એટલે તમે જેવા ઘરે જાઓ એટલે ઘર સ્વાગત કરે તમને આઈડી આપેલો હોય ઘણા હોય પહેલા જઈને રસોડામાં જાય તો ત્યાં લાઇટો થાય ઘણા રસોડા પછી પોતે બાથરૂમમાં જાય તો પછી બાથરૂમમાં લાઈટ થાય કોક પછી જેવો સિટિંગ હોય છે ઘર તમારી રોજની મુવમેન્ટ નક્કી કરીને લાઇટો કરે ઘણા એવું હોય કે પાંચ મિનિટ વાંચે પંખો ચાલુ કરે ને પછી દસ મિનિટ પછી સુઈ જાય એટલે પાંચ મિનિટ ચાલે પંખો ચાલે દસ મિનિટ પછી લાઇટો જાતે બંધ થઈ જાય એટલે હાઉસ તમને અનુકૂળ થશે એ તો ઠીક સ્માર્ટ મશીન્સ સ્માર્ટ વોશિંગ મશીન્સ અત્યારે બહુધા ધાણા જે ઝઘડા ઘણા શાંત થઈ જશે ઘરમાં કેવું હોય વોશિંગ મશીન બગડે એટલે તમારા ધર્મપત્ની તમને કહે તમને રજિસ્ટર થતાં અઠવાડિયું લાગે સાચું બોલો હા જો વાંધો નહીં કારણ કે એની ફરિયાદ એ જોઈ કે દસ વાર કીધું તમે માનતા નથી પણ આપણને છે ને રજીસ્ટ્રેશન પ્રોસેસ જ લાંબો હોય છે સાત દિવસ પછી તમે ફોન કરો ડીલર ને એટલે ડીલર પણ એ નોંધીને કઈક છ દિવસ પછી માણસ મોકલે પંદર દિવસ પછી ઘરના કપડા ધોવાના હોય નો પાર નહીં સ્માર્ટ વોશિંગ મશીન એટલે શું વોશિંગ મશીન જયારે કોઈ પણ ઘરમાં બગડશે તો એ જાતે જ છે ને મેસેજ એના ડીલરને મોકલશે કે આ છઠ્ઠા માળે પાંચમી રૂમ હું બગડેલું બેઠું છું પ્લીઝ મને આવીને રિપેર કરી જાઓ હસબન્ડ એડિટ થઈ જશે ને એમને એમ આવીને વોશિંગ મશીન રિપેર થઈ જશે વાય સ્માર્ટ મશીન્સ ક્યાં વિકાસ થઈ રહ્યો છે એ તો ઠીક સ્માર્ટ મિરર્સ આવશે મિરરની અંદર પણ ચિપ્સ હું તો બહુ ટૂંકી કલ્પનાઓ તમને કહું છું ક્યાં દુનિયા પહોંચવાની છે આ નેક્સ્ટ ફાઈવ યર્સની હું વાત કરું છું મિરર તમે જેવા સવારના ઊઠીને જેવા બાથરૂમમાં જઈને મોઢું આમ ધોવા જાવ એટલે મિરર તમારી જોડે વાત કરશે કેમ આંખો સૂજી ગઈ છે લે ખ્યાલ આવ્યો ને કે અહીંયા આગળ કેમ ડાઘ છે ના આઈ બિંગ સિરિયસ કે અહીંયા કેમ ડાઘ છે અને બ્રશ કરતા જો તમને કંઈક વાગી ગયું ને લોહી નીકળ્યું એટલે મિરર સીધો ફોટો પાડશે અને તમારા ડેન્ટિસ્ટ ને મોકલશે અને ડેન્ટિસ્ટ ત્યાં ઘરે રહ્યો રહ્યો તમને કહેશે કે પોટેન્શિયમ પરમેન્ગનેટ ના ગોગડા કરી લો વાંધો નહીં આવે સ્માર્ટ મિરર્સ તો ઠીક છે પણ એ મિરર્સ ને તમે રાતે જઈને પૂછો કે હું ઘરમાં એકલો છું તો મારા મોલ્લામાં બીજા કોણ એકલા છે તો મીરજ એનાય નામ આપશે લે પ્રોબ્લેમ થાય કે નહી વિચારવાનું આ કઈ સમાજ ક્યાં પહોંચે છે સ્માર્ટ તો ઠીક છે ક્લાઇમેક્સ જે મારી કલ્પનામાં નતું ને આ હું તમને જે વાત કરું છું મીચ્યો કાકુ કરીને થિયોરેટિકલ ફિઝિસિસ્ટ છે કોઈને વેબ ઉપર જોયું તો જજો વી હેવ હેડ લોંગ ડિસ્કશન્સ અને પછી હું વાત કરું છું એમને અધરતાલ નથી કેવળ વાંચેલી વાત નથી સ્માર્ટ તો જે આપણે વાત કરીએ છીએ પણ કે કયા લેવલનું આખું તંત્ર ઊભું થવાનું છે નેનો ટેકનોલોજી જીન્સ ટેકનોલોજી જેનેટિક ટેકનોલોજી એના આધારે જે દુનિયા જે આપણી કોમ્પ્રિહેન્શનની બહાર વાત છે એના આધારે યુ નો વોટ થ્રી ડી ફૂડ પ્રિન્ટિંગ મશીન્સ ફૂડ પ્રિન્ટિંગ મશીન્સ એટલે અત્યારે તમારે કંઈક ખાવા બનાવો અને લોટ લાવવાનો શાક લાવવાનું આ લાવવાનું તે લાવવાનું તેલ આ છે ને બધું જંઝટ બરાબર ફૂડ પ્રિન્ટિંગ મશીન એટલે શું નેનો ટેકનોલોજી આખી દુનિયાને નેનો પાર્ટિકલ્સમાં ડિવાઈડ કરી દીધા તમારી ઘરમાં મશીન હોય અને તમે કહો કે આજે મારે પીઝા જોઈએ છે તો થ્રી ડી પીઝા મશીન પ્રિન્ટ કરશે કદાચ તમને નહીં મનાય જે આઈટમ તમારે જોઈતી હોય એક જ મશીન કોઈ પણ ખરીદી વગર પાર્ટિકલ્સમાંથી બનાવશે ખોરાક ન્યુટ્રીયન સ્વાદ પણ એવો જ આવશે એવા ફૂડ પ્રિન્ટિંગ મશીન પ્રોગ્રામેબલ ગમ્સ ચુઇંગ ગમ તો પ્રોગ્રામેબલ ગમ્સ એટલે શું ખબર છે કે તમે ગમ મોડામાં મૂકો એટલે પહેલી પાંચ મિનિટ તમારી ટેવ હોય કે ગુલાબ જંબુ ખાઓ તો ગુલાબ જંબુનો સ્વાદ આવે પછીની દસ મિનિટ રોટલી અને ફ્લાવરના ના શાકનો સ્વાદ આવે પછી દાળ ભાત અને છેલ્લે તમે મુખવાસ લેતા હોય એટલે છેલ્લે ગમની અંદર તમને મુખવાસ નો સ્વાદ આવે એટલે ગમ પૂરી ફૂડ ટેકનોલોજી ક્યાં વધવાની છે પણ હાઈટ ઓફ એવરીથીંગ આ બધી જ આપણે વાતો કરીએ આ દિનની અંદર કેમિકલ ટેકનોલોજીના કારણે એવા સ્પ્રે બનવાના છે અત્યારે આપણે બધા પરફ્યુમ એરોમાસ એનાથી પણ એફેક્ટ થતા હોય છે સામાન્ય કાગળ ઉપર એવા મૂકવામાં આવશે કે તમે કાગળ પકડો ને અને સુવાસ થી તમને વિશ્વાસ આવેલો એટલે લીગલ ડોક્યુમેન્ટ બધા તમે લોકો આ સાચું જ છે સહી કરી દો લો ટ્રસ્ટ બિલ્ડિંગ સ્પ્રેસ એ તો એવું કે છે કે તમને કોઈ દિવસ ડિયોડરન્ટ કે પરફ્યુમ ની જરૂર જ નહીં પડે તમને ઘણાને કોકને બોડી ઓર્ડર થતો હોય તો તમે જેનેટિક એન્જિનિયરિંગ પાસે જાઓ હાથ ઊંચો કરો એટલે બગલની અંદર બે મોઘરાના સેલ નાખી દે એટલે જિંદગી પર બગલ ઊંચી કરો એટલે મોઘરાની વાસ લો આઈ એમ નોટ જોકિંગ માણસની બુદ્ધિ અને વિચારથી તમને લાગે છે કે આ તમે બધા જ તમારા જીવનકાળ દરમિયાન આ જોશો ત્યારે તમે મને યાદ કરજો ધ પ્રોગ્રેસ ઇઝ મૂવિંગ સો ફાસ્ટ બન હાઇટ બાયોગ્રાફિકલ ગ્લાસીસ અત્યારે બૌધા અહીંયા હોલમાં બેઠા છે ને બૌધ્ધો આપણો સમય સેમાં જાય તમારી ઓળખાણ આપવામાં બીજાની લેવામાં ક્યાંથી આવ્યા કેમ છે શું કરતા હતા એવી જ વાતો ચાલે અત્યારે તમે મળશો ને તો કે શું ચાલે છે એટલે ઓળખાણ જ બાયોગ્રાફિકલ ગ્લાસીસ એટલે શું તમે જેવા ચશ્મા પહેરો ને અને જેની સામે તમે જુઓ ને એની આખી બાયોડેટા મળે કે ડીજી ઝાલાવાડિયા નિવૃત્ત હમણાં જ અમદાવાદમાં આવ્યા અને તમે રસ્તામાં આવતા આવતા કોઈક જગ્યાએ ચા પીધી હોય એ પણ આવી જાય જેની સામે તમે એની ફૂલ આવી જાય એટલે ઓળખાણ પીછાણમાં તો ટાઈમ જ નહીં એટલે બસ સ્ટેન્ડ ઉપર તમે પછી કરવું શું કે જેની સામે જો ઓળખાણ મળી જાય ને તમને એ ખબર પડી જાય કે આ કલાકથી ઉભો છે ઘણી વાર ઘણી વાર કલાકથી ઉભા હોય પણ એમાં સામે તમારી પણ ખબર મારે એ કેવું છે કે આવી દુનિયા બને એમાં તમે સુખી હશો બોલો કેમ તો મુદ્દો એ જ છે કે વિચારના બળે પ્રગતિ થાય છે બાહ્ય પ્રગતિનું કારણ તમારો વિચાર છે ફેક્ટ પણ તમારા અંતરના સુખમાં પણ એ પણ સેનાથી થાય છે વિચારથી જ જો તમારો વિચાર નબળો હોય ને તો માણસ દુઃખી જ છે વિચાર કેમ ઇમ્પોર્ટન્ટ છે ફોર ફિઝિકલ પ્રોગ્રેસ એન્ડ ઓલસો ફોર ઇનર પ્રોગ્રેસ ધેટ્સ વાય આઈ એમ આસ્કિંગ યુ કે થિંક ડિફરન્ટ એન્ડ યુ વિલ બી ડિફરન્ટ અને અગત્યની વાત એટલા માટે છે કે તમને સારામાં સારું મોટું ભોજન સમારંભ હોય ને તમારી માંગણી પૂરતા તમારા મહેમાનો હોય ને બધા તમારી વાહવા કરતા હોય ને કદાચ તમને કોઈ કે આવીને કહે કે તમારા નજીકમાં નજીક સ્વજનનું અવસાન થયું છે તે બધો જ સમારંભ બધું જ છે પણ દુઃખ આવે કે નહીં દુઃખ વાતાવરણને આધારિત નથી દુઃખ મનના વાતાવરણને આધારિત છે ઇઝ ધી એન્વાયરમેન્ટ ક્લાયમેટ ચેન્જ છે જ મનની ક્લાયમેટ વિચારની ક્લાઇમેટ દુઃખ અને સુખનો પણ જો ડ્રાઇવિંગ ફોર્સ હોય તો વિચાર છે અને હકીકતની અંદર કોઈ પણ વ્યક્તિ હોય પણ તમારા મનની અંદર ક્લેરિટી થાય જો હું સિમ્પલ જાહેરાત કરે કે બ્રહ્મિયારી સ્વામી કલાક પ્રવચન કરવાના છે અને જેવું કલાક પછી પ્રવચન પતે ને તો તમે તાલ્યો પાડશો કે વાહ અને જો મેં સવા કલાક કર્યું અને જાહેરાત કલાકની થાય થઈને તો તમને શું લાગશે કે બહુ ઘડિયાળ એમ એમ છે તો કારણ કે કે દેખાવું જોઈએ તમારે વાંધો નથી પણ હું છું દોઢ કલાક જ પ્રવચન કર્યું હોય એ જ મેટર છે ખાલી આગળ જાહેરાત બદલી હોય કે દોઢ કલાક કરશે તમારો મનનો વિચાર બદલાય તો પ્રવચન સારું થઈ જાય છે એમાં અમારો વાંક નથી વેધર યુ લાઇક ઇટ ઓર નોટ ઇટ ડિપેન્ડ ઓન યોર થોટ્સ અને વિચાર જો ન બદલાય ને તો દુનિયાના બાદશાહ હોય ઇંગ્લેન્ડમાં એક માણસ હું બહુ દુખી છું સાહેબ કહે છે કે ભાઈ તારી કોઈ દવા દેખાતી નથી તું બધું જ કહું છું તો એક કામ કર અહીંયા માન્ચેસ્ટરમાં રશિયાનું બહુ મોટું એક સર્કસ આવ્યું છે ત્યાં જે મોટો ક્લાઉન છે એ આખા

બીજાના કૌટુંબિક દુઃખો હરતા હોય એને પોતાના પ્રશ્ન અ ચેલેન્જ અને હું કંઈ કાલ્પનિક વાત નથી કરતો દુનિયાનો શ્રેષ્ઠ કલાકાર ચાર્લ્સ ચેપલિન અને એ ચાર્લી ચેપલિન સામાન્ય નહોતો એના સમયમાં હાઇએસ્ટ પેડ એક્ટર દુનિયાનું જ્યારે વિશ્વ યુદ્ધ થયું ત્યારે એક કોડ નામ ચાર્લી ચેપલિન કોડ વર્લ્ડ એના નામથી બનેલો નાઇટેડ સર ચાર્લ્સ ચેપલિન આખા દુનિયાને વિશ્વમાં એની વાહવા થાય એ ચાર્લ્સ ચેપલિન નાઇન્ટીન ફોર્ટીમાં એને સાયલેન્ટ મૂવી ધ ડિક્ટેટર બનાવી હતી ધ ગ્રેટ ડિક્ટેટર હિટલર ઉપર વ્યંગાત્મક આખી ફિલ્મ જેની જે મૂંગી પિક્ચરો બધા આખી દુનિયામાં એને અસર કરી છે પણ હિટલર ઉપર બીજા વિશ્વયુદ્ધ વખત જયારે હિટલરનો ખરેખર નાઇન્ટીન ફોર્ટીની વાત છે હજુ તો એનો દબદબો હતો આખા યુરોપમાં હિટલર ઉપર એને ફિલ્મ બનાવી અને એવું કહેવાય છે કે જે હિટલર ક્યારેય હસે નહીં ખાનગીમાં એને આ પિક્ચર જોઈને પેટ પકડીને હસ્યો છે આ ચાર્લ્સ ચેપલીન હિટલરને હસાવી શકે કેટલો એનો પ્રભાવ હતો પણ એ શું લખે છે ખબર છે કે આઈ અલોન કુડ મેક ધ હોલ વર્લ્ડ લાફ બટ ધ હોલ વર્લ્ડ ટુગેધર ગુડ નોટ મેક મી લાફ આખી દુનિયા ભેગી થઈને એના અંગત જીવનમાં બહુ દુખી હતો મહાપ્રશ્ન મારે એટલું જ કેવું છે કે દુનિયા માટે બીજા માટે આપણે જીવન ખર્ચીએ છીએ સમાજમાં શું બદલવું અહીંયા શું કરવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું બદલવું વોટ અબાઉટ યોર ઓન સેલ્ફ તમારું કુટુંબ તમારી ઓફિસ તમારું સ્વાસ્થ્ય કેન યુ ચેન્જ દેટ અને હકીકતની અંદર જ્યારે આપણે ચેન્જ કરી શકશું ને તો જ અર્થસભર જીવન બનશે ના નવા આંકડા છે બે હજાર વીસ કલામ સાહેબે આપણે સ્વપ્ન તો આપ્યું છે ઇન્ડિયા ટ્વેન્ટી ટ્વેન્ટી પણ ડબલ્યુએચઓ કે છે બે હજાર વીસમાં ધ બિગેસ્ટ ડિઝીઝ ઓફ ધ વર્લ્ડ વિલ બી ડિપ્રેશન જેમ સુવિધા વધે વિવિધતા વધે વિચારો વધે ચોઈસીસ વધે સંકલ્પ વધે એમ દુઃખ વધે અને ડિપ્રેશન વધે સિમ્પલ લોજિક છે મારે એટલું જ કહેવું છે ઇફ ડિપ્રેશન ઇઝ ગોઈંગ ટુ બી ધ બિગેસ્ટ ડિઝીઝ તો હકીકતની અંદર વિચારથી જેમ પ્રગતિ થાય છે વિચારથી જેમ સુખ મળે છે વિચારથી પ્રકૃતિ બદલાય છે કેમ ગીતાની અંદર અર્જુનનું જો તમારે ડિસ્ક્રિપ્શન આપવું હોય ને તો ઇટ વુડ બી અ ક્લાસિક કેસ ઓફ ડિપ્રેશન ડિપ્રેશનમાં શું થાય મન મૂંજાય વિચારો બદલાય જે કરવા ગયા હોય એ ન કરો આજીજી થાય ખોટા તર્ક થાય મોઢું સુકાય ધ્રુજારી થાય આ બધું જ ડિપ્રેશનના લક્ષણ છે બીજા અધ્યાયની અંદર જયારે અર્જુન કૃષ્ણને કે છે કે મને જોવા દો કોની સામે મારે લડવાનું છે ને કે મારા સ્વજનો મારા ગુરુજનો અરે ભાઈ આટલા મહિનાઓથી તૈયારી કરતા હતા ત્યારે ક્યાં ગયું અને પછી લખે છે કે સિદ્ધિ મમ ગાત્ર મુખમ ચ રોમ જાયતે ભ્રમતી વચે મેં હસ્તા ભાવા છે કે અર્જુન ના હાથ હલે છે ધનુષ પાન મુકાઈ જાય છે મોઢું સુકાય છે મન ભમે છે વાળ ઉભા થઈ જાય છે અને કૃષ્ણને કે છે કે મારે લડવું નથી ઇન્ડિયાની ક્રિકેટ મેચ ચાલતી હોય અને કે નથી હાથ હલે છે તો અત્યારના મોસ્ટ શું ફિઝિયો ગ્લુકોઝનો બાટલો આપે હાથ મસાજ કરે કૃષ્ણ કશું નથી કૃષ્ણ એને એવું નથી કહેતા કે બેટા તું સુઈ જા લાવ હાથ દબાવો પગ દબાવો લે પાણીનો ગ્લાસ આપણે મેજોરિટી એવું કરીએ કૃષ્ણ એક જ વાત કે છે ક્લેબિયમ માસમાં ગમ પાર્થ નહીં ઉપપદ્યતે ઉપપદ્ય શુદ્ર હૃદય દૌરબલ્યમ ત્યક્તો તિસ્થ પરમ તપા હે મુરખ ઉલટાના ભે છે તું ઉભો થ્રદય અને વિચારની નિર્બળતા તું ત્યાગ કર અને સુરવીર થઈને પાછો લડ કૃષ્ણએ ખાલી અર્જુનનો વિચાર જ મસાજ કરીને બદલ્યો છે એક અર્જુન ઉભો થયો અને યુદ્ધ જીતાય છે તમારા કુટુંબમાં જગ્યામાં ઘરમાં કે જીવનમાં ઇફ યુ ચેન્જ યોર થોટ જરાક વિચાર બદલાશે ને તો હકીકતની અંદર એટલો બધો પાવર જનરેટ થશે ને કે યુ ડોન્ટ હેવ ટુ એનીથિંગ પ્રોગ્રામ થઈ જાય છે જો તમે વિચાર ટકાવી શકો ને તો હકીકતની અંદર તમે આગળ વધી શકો છો પણ માણસને કેવો પ્રશ્ન છે આપણે ચેન્જ નથી કરવું કારણ કે આપણે ટેવાઈ ગયા છે આ એક દ્રષ્ટાંત છે બહુ અગત્યનું છે એક માણસ એની ઘડિયાળની દુકાન અને ઘડિયાળની દુકાનમાં શું છે પ્રોબ્લેમ જેટલા ઘડિયાળ વધારે ને એટલા ટાઈમ બદલાય તમારા ઘરમાં છ ઘડિયાળ હશે ને હમણાં હું ચેક કરવા અમારા જ અક્ષરધામ દિલ્હીમાં એક વાર હું ઉપરથી નીચે ઉતર્યો પોણા પાંચે અને નીચે આવ્યો તારે સાડા ચાર હતા લે આઈ વેન્ટ બેક ઇન ટાઈમ હું તમને ક્યાં ઉપદેશ આપું છું જેટલા ઘડિયાળ અંગ્રેજીમાં કહેવત છે મેન વિથ ટુ વોચિસ ઇઝ નેવર શ્યોર ઓફ ટાઈમ જેના બે ઘડિયાળ હોય ને એને સમય આ કે આ એટલે બિચારાની ઘડિયાળની દુકાન પચાસ ઘડિયાળો રોજ કલાક છે ને દરેક ઠીક કરે કારણ કે એની દુકાનમાં છ જુદા સમય બતાડે તો ઘડિયાળની વેલ્યુ જતી રહે રોજ કરે રોજ સવારે બહારની દુકાનની બારે કાચમાંથી એક બહુ સારો સુઘડ માણસ પોતાનો ઘડિયાળ એના ઘડિયાળના ટાઈમ પ્રમાણે મેચ કરે આન લાગ્યું બહુ સારું કહેવાય મારા કાંટે કાંટો એટલે મહિનો થયો એટલે પછી બહાર ગયો પેલો એકદમ સજ્જન માણસ આવતો છે એને ઉભો રાખે કે સાહેબ તમે આ શું કરો છો કે તમારા ઘડિયાળ પ્રમાણે મારો ઘડિયાળ મેચ કરું છું કે સાહેબ તમે રોજ કરો તો કે રોજ એ કે તમે કોઈ અગત્યની જગ્યા અને ભૂમિકા ઉપર હું કે હા એ કે હું સામેની ફેક્ટરીનો ચીફ સિક્યોરિટી ઓફિસર છું હું પાંચ મિનિટ વહેલી વિસલ વગાડું તો અમારે લોસ જાય પાંચ મિનિટ મોડી વગાડું તો માણસોને લોસ જાય આઈ હેવ ટુ બી ઓન ટાઈમ એટલે હું પરફેક્ટ તમારા કાંટે મારો કાંટો મેળવું છું કે ઉભારો હું પાંચ વાગ્યાની વિસલ પ્રમાણે તો મારું ઘડિયાળ મેળવું છું સમજી ગયા આ દુનિયામાં આપણે એકબીજા જોડે તાલ મેળવીએ છીએ ને આપણને લાગે છે કે વી આર ઇન પરફેક્ટ ટાઈમ થિંક ડિફરન્સ તમારા બાપ દાદાએ જે કર્યું છે એ જ કરવાનું છે કે જુદું કરવાનું છે બધા ઓફિસરો જે કરે એ જ કરવાનું છે એમાં સેફટી છે પણ પ્રગતિ નથી લોકો જે કરે છે એ જ કરવાનું છે કે ચેન્જ ડુ વોટ યોર હાર્ટ ટેલ્સ યુ અને એટલે જ આજે જે વાત મારે કરવી છે કે ઇફ યુ હેવ ધ પાવર યુ કેન ચેન્જ એન્ડ બી ડિફરન્ટ ગાંધીજી આચાર્ય કૃપલાનીજી ગાંધીજીને કહ્યું કે અહિંસક ચળવળ ક્યારેય સક્સેસફુલ નથી ગાંધીજી કીધું કોણ કહે છે એ કે ઇતિહાસ કહે છે માનવ માત્ર આવ્યો ત્યારથી જે કોઈ રેવોલ્યુશન થઈ છે એ વાયલેન્ટ જ થઈ છે ને એ જ સક્સેસફુલ થઈ છે અને આચાર્ય કૃપલાનીજી આખું ગાંધીજીને ઇતિહાસ બતાડે છે ગાંધીજી એક જ વાક્ય કહે છે કે વેલ હિસ્ટ્રી વિલ ચેન્જ કરતા આવ્યા એ કરવાનું છે કે પ્રગતિ કરીને કંઈક જુદું જીવનમાં કરવાનું છે અને જુદું આઈ વોન્ટ ટુ ટેલ યુ સ્ટાર્ટ વિથ યોર લાઈફ બીજાને ભૂલી જાઓ આપણે નથી ચેન્જ કરી શકતા જો તમે ચેન્જ કરો ને તો નેગેટિવિટીમાંથી બહાર નીકળી ગેટ ઇન ટુ પોઝિટિવિટી આ દુનિયામાં જે દુઃખી હોય કે સુખી હોય કોઈ જોબલેસ હોય કે હું એમ કહું છું એવરીથીંગ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી તમારે આ તકલીફ છે બટ કાઉન્ટ ઇટ એઝ અ બ્લેસિંગ તમે ઘણું બધું કરી શક્યા છો બિકોઝ ઓફ યુર ધીસ અધરવાઇઝ યુ અ લોટ ઓફ જોબ ભગવાન કોઈને પદવી જાય એ ભગવાનની જ કૃપા છે ઇટ ગીવ યુ ધ ચાન્સ કેમ સ્વીકારીને ચાલવું પડે ફર્સ્ટ બી પોઝિટિવ એમાં શું વોટ કેન આઈ ગીવ નોટ વોટ કેન આઈ ગેટ આપણને એમ છે કોઈ પણ જગ્યાથી મને શું મળે તું આગળ વધીશ ભૂલી જાઓ તમે શું આપી શકો તમે શું બદલી શકો એમાં તમારી પ્રગતિ છે અમદાવાદ મંદિરમાં એકવાર હું સાંજે આરતી કરીને નીચે ઉતરતો તો એક અમારા બોતેર વર્ષના વૃદ્ધ હરિભક્ત મણીભાઈ ચાવડા એ બિચારા ચંપલ પહેરતા હતા સાંજની આરતી પછી એટલે મેં એમને ધીરે પૂછ્યું મેં મેઘું મણીભાઈ બોલો ક્યાં ઉપડ્યા મને કે જંગે ચડવા મેં ગુ બોતેર વર્ષની ઉમર ડગુમગુ થાય છે અને જંગે એટલે ક્યાં એ કે ઘરે જાઉં છું આ હું ભગવાનના સમક્ષ થઈને કહું છું એક શબ્દ ઉમેરતો નથી મેં કહ્યું મણિભાઈ આવું ન બોલો મને કે તમને શું ખબર પડે મેં કહ્યું એમ નહીં તમે મને કહો મેં કહ્યું શું પ્રશ્ન છે તમારો કે જો સ્વામી હું સીધું કહી દઉં હું સવારના 7:30 નો નીકળ્યો છું આ અમદાવાદના ભર તડકામાં દુકાને દુકાને મહેનત કરીને વૈтру કરીને હું પૈસા કમાઈને સાંજે સાડા સાત આઠ વાગે પત્ની સજી મજી તૈયાર થઈને બેઠા હશે અને હું જેવો ઘરે જઈશ તરત મને કહેશે કે ચાલો બારે અને હું ના પાડીશ કે હું આખો દિવસ ઘરમાં રહી છું સમજાય છે ને ઇશ્યુ બહુ નાના છે થિંક ડિફરન્ટ છે આમાં પ્રોબ્લેમ ત્યાં છે એક એક કે હું આખો દિવસ ઘરમાં પૂરાઈને બેઠી છું તો મારે બારે જવું છે હું કહું કે હું આખો દિવસ બારે જઈને આવ્યો છું મારે ઘરમાં રહેવું છે સમજાય છે આટલું જ મેન એન્ડ વિમેન ના ઇસ્યુઝ આવા જ હોય છે બહુ રજજક થશે એટલે પછી હું મારા દીકરાને કહીશ કે બેટા તું લઈ જા હવે દીકરો તો મારો જ એ કે સ્કૂટરમાં પેટ્રોલ નથી ઝઘડો થશે અડધો કલાક ઝઘડો થાય ને અને ગેસ ખૂટી જાય પછી શાંતિથી અમે જમીએ છીએ તમારે ઝઘડા બંધ સમાધાન ના નથી પણ ગેસ ખૂટી જાય છે એટલે સમાધાન થાય છે એમ લાગે મૂકો ને લાભ ક્યાં ઝઘડ કરો એમ એટલે કે અમે શાંતિથી જમશું પછી શાંતિ સુઈ જઈશું પછી બીજો દિવસ મેં કું રોજ આવું થાય કે રોજ મેં કું મણીભાઈ કામ કરો ને તે કે શું મેં કું તમે આજે ઘરે જાઓ ને તમારા ધર્મપત્ની કે ચાલો બારે તો તમે જજો તો એટલા ગભરાઈ ગયા ને મન કે ના ના સ્વામી પછી લઈ જશે મને મેં કું તો શું વાંધો છે અનુકૂળ થાવ કોકવાર જાઓ સ્વામી આજનો વાંધો નથી પણ બહેનોને એકવાર કે ને પછી રોજનું કરી દે છે પુરુષો એટલે ના પાડતા હોય છે અને બહેનોને ખબર હોય છે કે એકવાર હા પડાઈ દો એટલે કાયમી એમ ઈ જુદા છે બે એમને કીધું ગમે તેમ બાપાને યાદ કરી અને મને યાદ કરી મહારાજની આગળ જઈને આજે તમે હા પાડજો થિંક ડિફરન્ટ હું તમને કહું છું એ બીજે દિવસે સવારે સાડા સાત થી આઠ તેમાં ખુશ મિજાજમાં આવ્યા મેઘું મણિભાઈ શું થયા કે હું ગયો ઘરે તૈયાર થઈને બેઠા હતા અને એકદમ મને કીધું ચાલો બારે મેં કીધું ચાલો તે કે આજે નહીં થોડાક તમે બદલાવ તો દુનિયા બદલાવા તૈયાર છે અકોમોડેટ ચેન્જ તમને એક જ લાગે છે કે એક જ રીત છે તમારો દીકરો કે દીકરી કે કુટુંબીજન કંઈક ભૂલ કરે કંઈક ખોટ કરે આવે ઓછાવે વધવું અને ઉપદેશ આપવો એક જ રીત છે વ્યસ્તક ઘરમાં ફેરફાર થાય એટલે હું આ વાત કરું છું આપણે હોશિયાર પ્રગતિશીલ સુસંસ્કૃત ઠીક સાઉથ આફ્રિકાની એક ટ્રાઇબ એકદમ હપસી જૂનવાની ટ્રાઇબ નાના નાના તંબુમાં રહે એ ટ્રાઇબનો પ્રસંગ તમે વિચારશો ને માણસ હાલી જશે એ ટ્રાઈબની અંદર કોઈ પણ છોકરો કોઈ પણ વ્યક્તિ ગુનો કરે મારે ઝઘડે ચોરી કરે તો એને એક થાંભલા જોડે બાંધવામાં આવે છે અને બાંધે પછી એક પ્રોસેસ કરે છે એનું નામ છે ઉબુટુ ઉબું ટુ પ્રોસેસ એટલે શું કે એને થાંભલા જોડે બાંધે બે દિવસ ને બે રાત એને સુવા ના દે અને આખા ગામના દરેક જણ વારા લે અને એ વ્યક્તિને એના ગુણગાન કે તું નાનો હતો ત્યારે આટલો હોશિયાર હતો પેલો ભણતો હતો ત્યારે આટલો હોશિયાર હતો તારા જેવો સુરવી રમે નથી જોયો તું નથી રમવા આવતો અમને નથી ગમતું બે દિવસ ને બે રાત એના ગુણગાનને વખાણ કરે એની સજા અને પછી છોડી દે યુ ટુ ચેન્જ સમબડી તો તો પોઝિટિવિટી વાત કરો પણ આપણે પહેલેથી જ આવો તો પેટમાં તો ત્યારથી જ તારા બાપ દાદા આવા હતા એટલું બધું હજુ તો તમારી દીકરી પાણી લઈને આવતી કે જો જો પાડતી નહીં તો પાડે જ વાય આર વી સો નેગેટીવ અરે કોક તમને ધંધામાં બનાવી જાય ને તો આખી કોમને આપણે આપી દઈએ કે આ તો આજ છે એનો એનો બાપ આવો હતો અને આખું કુટુંબને મૂળભૂત આવો ખરાબ ને લૂચ્યું છે બી પોઝિટિવ જેટલા તમે અનુકૂળ થશો ને ગીવ વોટ કેન આઈ ગીવ એન્ડ ગીવ વે તમે જયારે અનુકૂળ થશો ને તો દુનિયા બદલાય છે પ્રમુખ સ્વામી મહારાજ નેવ બાણું વર્ષની ઉંમર હતી અત્યારે ચોરાણું છે વ્હીલચેર બાઉન્ડ છે આખી જિંદગી સ્વામીએ સાત લાખ થી વધારે પધરામણી કરી હોય સ્વામીએ મોર દેન મિલિયન પત્ર લખ્યા હોય મોર ધેન ફિફ્ટીન થાઉઝન્ડ સેવન્ટીન થાઉઝન્ડ ગામડાઓમાં ફર્યા હોય મેં મારી નજર સમક્ષ એક પ્રસંગ જોયો આીકાના બધા ટ્રસ્ટીઓ આવ્યા હતા ત્રીસ ચાલીસ બાપા જોડે મિટિંગ થઈ હું પણ અમે મિટિંગમાં હતા છેલ્લે ટ્રસ્ટીઓ ઈચ્છા દર્શાવી કે બાપા અમારે તમારી જોડે એક ફોટો પાડવો છે વ્હીલચેર માતા સ્વામી સ્વામીના સેવકે નાનચંદ સ્વામી કીધું કે બધા છે ને બાપાની પાછળ એટલે ફોટો આવે સ્વામી કે નાનચંદ ચાલીસ ચંદુ ઊભા કરવા એના કરતા આપણી વ્હીલચેર ફેરવી દો ને જે ગુરુ વ્હીલચેરમાં બેઠા બેઠા એ વ્હીલચેર ફેરવવાની વિચાર કરતા હોય ને એ જ બીએપીએસ સંસ્થા ચલાવી શકે કે વર્ષો પહેલા મોદી સાહેબે જ મને આ પ્રસંગ કહ્યો હતો કે જયારે પોતે સામાન્ય કાર્યકર હતા ઓગણીસો એક્યાસી ની સાલમાં જયારે અમને દીક્ષા અપાતી હતી ત્યારે મોદી સાહેબ પ્રમુખ સ્વામી દર્શન કરવા આવ્યા અને તે વખતે અનુપ જલોટા તે વખત મોટા ગાયક હતા સાંજની સભામાં એમનો પ્રોગ્રામ હતો બાપા ખુરશી ઉપર બેઠા હતા અનુપ જલોટા ખુરશી ઉપર અને મોદી સાહેબ પલાંઠી વારી અને એક બે કાર્યકરો સ્વામીના પગ અગડી ત્યાં નીચે બેઠા હતા ઓન ધ રાઈટ પ્રમુખ સ્વામી નો પગ તમે પગ ઉપર પગ ચડાવો ને આમ વાંકો પગ હતો પ્રમુખ સ્વામી મહારાજ જલોટા જલોટા સાહેબ જોડે જોડે વાત કરતા હતા ધીરે રહીને સ્વામીની પગની રેખા જોતા હતા અને પગની રેખા જોતા હશે પ્રમુખ સ્વામી પણ ધીરે રહીને એમને એમને પોતાનો પગ વાળ્યો ત્યારે પ્રમુખ સ્વામીએ કહ્યું કે બેવમાં સેવા જ લખી છે આખી જિંદગી સેવા જ કરવાની છે ડિફરન્ટ શું તમારી આભા પ્રભાવ ઐશ્વર્ય નહી ઓનલી ઐશ્વર્ય ઇઝ વોટ યુ કેન ગિવ હાઉ યુ કેન સર્વ જો તમે આપી શકતા હો તો માણસ પોતે પોતાની જાતને બદલી શકે છે અને હકીકતની અંદર જ્યારે તમે બદલી શકો ત્યારે જ મારે જે મુદ્દા બે લેવા છે તમને વાત કરું કે પહેલમ પહેલું તમે બીજાને સ્પેસ આપશો ને આપ મેળે આગળ વધશો આ દ્રષ્ટાંત હું તમને કહું છું એ કોઈ જગ્યાએ વાંચેલું શાસ્ત્રોક્ત નથી પણ એક ઓબ્ઝર્વડ છે અને એક મારો વિચાર છે કદાચ તમને ગમે તો ઠીક પણ થિંક અબાઉટ ઇટ ગીવ વે એટલે હું શું કહું છું બીજાને અનુકૂળ થાવ એટલું શું તમે કાલુપુર રેલવે સ્ટેશન એનો તમે એરિયલ વ્યૂ લો કાલુપુર રેલવે સ્ટેશનનો એરિયલ વ્યૂ બરાબર એમાં કેવું હોય છે હજારો માણસો આમ જતા હોય અને હજારો માણસ પ્લેટફોર્મ આમ જતા હોય બરાબર ટ્રેન આવે ત્યારે સેંકડો આમ આવે અને સેંકડો ચઢે આ ખાલી એક ગડી કલાક માટે નથી ચોવીસ કલાક આવું ચાલે છે હવે મારે તમને પ્રશ્ન પૂછો છે હજારોમાં કોઈ એકબીજાને ઓળખે છે કોઈ એકબીજાનું નામ પૂછવા પણ સમય કાઢે છે કોઈ એકબીજાને પૂછે છે કે ભાઈ તારે ક્યાં જવું છે મારે એ કેવું છે કેમ કોઈ અથડાતું નથી હજારો હજારો સેંકડો સેંકડો ક્લોકવર્કની જેમ કોઈ જાય કોઈ પૂછતું નથી સાંભળતું નથી કોઈને એકબીજાની પડી નથી તોય અથડાતા નથી ખબર છે કેમ કે આપણે છે ને વી ગીવ વે તમે કાલુપુર રેલવે સ્ટેશનમાં ચાલતા હોય તમારે જવું છે બીજા પ્લેટફોર્મ પર પણ સામેથી કુલી આવતો હોય તો આપણે જાતે ખસી જઈએ છીએ જેવી ટ્રેન આવે ને તો આપણે બે દાદરા ચડતા હોય ધીરો માણસ હોય તો આપણે ખસી જઈએ કુલી ને એવું કે છે તું જો માણસ જીવનમાં ખસીને બીજાને માર્ગ આપે ને તો આપોઆપ પોતાના ડેસ્ટિનેશન ઉપર પહોંચે છે તમે બીજાને ખસેડવામાં પડ્યા ને સમજી જાઓ તમે બીજાને ખસેડવામાં પડ્યા તો દુઃખના દરિયા છે સુખી થવું હોય તો ખસીને માર્ગ કાઢી લો વોટ યુ ગેટ યુ એક્સેપ્ટ એન્ડ મૂવ ઓન સો ફર્સ્ટ વોટ કેન યુ ગીવ આ વિચાર રાખજો નોટ ગેટ સેકન્ડ ઇફ યુ કાન ગીવ એટલીસ્ટ ફોર ગીવ કેટલાને મન દુઃખ હશે પોતાના મા માતાના પિતાના ઘરના કુટુંબના અધિકારીઓ કામ કર્યું હોય તો આપણને મનમાં થાય કે પેલા મારી પાછળ આમ કર્યું પેલા બદલી કરાવી આ કરી મારી પાછળ કોઈને પાછળ પડવાનો સમય નથી તમે છોડી દો ને એક માણસ મારી પાસે આવ્યો અને મને કે કે સ્વામી હું બહુ દુખી છું મેં દુઃખી કેમ છે એ કે મારા બાપુજી પહેલેથી જ મારી પાછળ અને મારા ભાઈને બધું આપી દીધું નાનો હતો ત્યારથી મને જમવામાં ઓછું આપે કપડા ઊંચીને આપે નામ કરે ને તેમ કરે ને ફરવા ના લઈ જાય ને કેટલી વાર ઘરે લોક કરીને રાખો એટલું બધું રડ રડ કરે ને મેં કહ્યું પપ્પા ક્યાં છે કે પચીસ વર્ષ પહેલા મરી ગયા મેં કહ્યું હવે તો છોડ શેની માટે તમારા પચીસ વર્ષના દુઃખ ભેગા લઈને ફરો છો ફરગીવ અને એમને નથી કેતો અને શાસ્ત્રોક્ત અને ઐતિહાસિક દ્રષ્ટાંત આપીને હું તમને કહું છું બે હજાર તેરની ની સાલમાં ચૌદ ડિસેમ્બર બહુ જ મોટા માણસનું એક ફ્યુનરલ થયું નેલ્સન મંડેલા અને સાઉથ આફ્રિકામાં નેલ્સન મંડેલાનું ફ્યુનરલ થયું મારે કેવું છે કોઈ પણ દેશને આમંત્રણ આપ્યા વગર દુનિયાના નેવ નેતાઓ હાજર બીજા નેવ ભૂતપૂર્વ નેતાઓ હાજર ક્લિન્ટન બુશ બધી સો થી વધારે સ્વૈચ્છિક સંસ્થા વર્લ્ડ બેંક યુએન રાજા મહારાજાઓ મુસલમાન દેશોના બધા જ વગર આમંત્રણે એવું નથી દેશોએ ફોન કર્યા તમે આવજો આવજો નો પ્રોટોકોલ સ્ટેડિયમની અંદર જયારે એને ફેરવેલ અપાય છે હું ત્યાં આવ્યો છું આઈ હેવ સીન આઈ હેવ બીન એટલે હું તમને કહું છું સ્ટેડિયમ ની અંદર ભણ્યો યુવાનીમાં ભાગતો ફર્યો છે હી વોઝ હન્ટેડ શું ક્રિએટિવ કામ કર્યું છે પછી એના ઉપર આરોપ મૂકવામાં આવ્યો અને સત્યાવીસ વર્ષ જેલમાં રોબિન આઇલેન્ડ કોઈ જઈ આવજો તમને બે દિવસની ખાલી બદલી થાય ને તમારું આખું જીવન ખખડી જાય છે આપણું મારી જ બદલી તમારી જ હોય હા તો ખખડી જાય છે સત્યાવીસ વર્ષના કોઈ વાંક ગુના વગર અને એને જેલમાં નાખનાર કોણ જોન વોર્સ્ટર એ સાઉથ આફ્રિકાનો જે આ વ્હાઈટ રેઝિમનો મુખ્ય માણસ જોન વોર્સ્ટર એ માણસે ખોટા કેસ કન્સ્પિરસી કેસ ઉભા કરીને મંડેલાને નાખ્યો દર ત્રણ વર્ષે નવા કેસ સત્યાવીસ વર્ષ સતત જેલ તો હજુ સમજાય કોટડી જોજો જૈયા આવ્યા છે રોબિન આઇલેન્ડ કોઈ પણ સાઉથ આફ્રિકા જાયને પ્લીઝ ગો એન્ડ વિઝિટ રોબિન આઇલેન્ડ એટલી નાની કોટડી પગ લાંબા ના કરી શકો ભયંકર ઠંડી તકલીફ અને રોજનું અપમાન હ્યુમિલિએશન રોજ બે ત્રણ દિવસે આ જોન વોર્સ્ટર આયોજીન કરે અને એ પાર્લામેન્ટમાં બિલ મૂકે હેંગ મંડેલા જેલ મરવાની ભીખ અને એ જોન વોર્સ્ટર પ્રાઇમ મિનિસ્ટર બને છે જે માણસ એને જેલમાં નાખ્યો એ તમારા દેશનો પ્રાઇમ મિનિસ્ટર બને હવે પૂરું મંડેલા રોજ અપમાન રોજ ભય રોજ મૃત્યુ રોજ સંકોચાઈને જીવન જયારે ગાંડો થઈ જાય માણસ એ જોન વોર્સ્ટરે કેટલી વાર બિલ પસાર કર્યું કે હેંગ મંડેલા હેંગ મંડેલા પણ બિલ પસાર થયું નહીં જોગાનું જોગ જતા જતા સત્યાવીસ વર્ષ પછી આની રેઝીમ નીકળી ગઈ ધોળિયાઓનું રાજ ગયું ફ્રીડમ મળ્યું અને મંડેલા જેલમાંથી બહાર આવે છે એનો પરમ દુશ્મન કોણ જોન વોર્સ્ટર અને જોન વોર્સ્ટરના મોટા મોટા વાક્ય આવે ઇટ ઇઝ માય ડ્રીમ ટુ સી મંડેલા ડાય આવા વાક્યો આવતા હોય તમને કોઈ કીધું તું કીધું તું નથી ખબર જ છે આ કરે છે પહેલો દુનિયાના તમામ છાપાવાળેના પહેલો પ્રશ્ન પૂછ્યો રોબિન આઈલેન્ડ ઉપર જેલમાંથી બહાર આવે છે મિસ્ટર મંડેલા વોટ ડુ યુ થિંક ઓફ જોન વોરસ્ટર મંડેલા શું કે છે ખબર હી ઇઝ અ ડીસન્ટ મેન રૂહાણા ઉભા થઈ જાય સત્યાવીસ વર્ષથી કોઈ પાછું પડ્યું હોય એને બે જ શબ્દમાં માફી આપી દે જિંદગીમાં એના માટે એક ખરાબ શબ્દ મંડેલા નથી બોલ્યો એટલે સ્ટેડિયમો ભરાય માફ કરતા શીખો કોકે લગ્નમાં ના બોલાયા તો જિંદગી પર યાદ રાખશો પિકઅપ ફોન માફી આપો ને યાર માફી માંગો કોકે સારી પુસ્તક લગીને તમારી રહી ગઈ સો વોટ આ દુનિયામાં તમારું કયું સ્થાન છે હું એટલું કહું છું ઇફ યુ કાન ગિવ ફોર ગીવ તમને સામે હળહળ તો અન્યાય કર્યો છે એને પણ માફી આપવામાં તમારી પાસે તાકાત હોવી જોઈએ અને જયારે અક્ષરધામ ઉપર એટેક થયો તમે બધા જાગતા હશો આઈ વોઝ હોલ નાઇટ વિથ પોલીસ આટલા બોમ્બ આટલું બ્લડ જે અક્ષરધામમાં પાનની પિચકારી ના હોય ત્યાં લોહી નિર્દોષ માણસો મરી ગયા અમને યાદ છે આખી રાત ગભરાતા હતા બધા અમે કે બે હશે ચાર હશે છ હશે કેટલા ટેરરી એકદમ એવરીબડી વોઝ અવેક મને યાદ છે કે એટલું બધું દુઃખ હતું સ્વામીએ આવીને જે ધામમાં ગયા એને આશ્વાસન પ્રાર્થના એ લોકોને મદદ બીમાર હતા ઈજાગ્રસ્ત એને મદદ જવાનોને મદદ બધા જોડે મદદ કરી અમારા એક સંત પણ મરી ગયા છ મહિના સુધી મને એનો અવાજ સંભળાયો છે કારણ કે મને બોલાવા બહારે આવ્યા હતા અને એને ગોળી વાગી છે આઈ વોઝ ધેર એ મને કહેવા આવ્યા કે તમે અંદર આવી જાઓ અને હી ડાયડ સો આઈ બિલીવ કે એનું પેઇન શું છે આટલું બધું હતું સ્વામીએ કોઈ વ્યક્તિ કોઈ કમ્યુનિટી કોઈના ઉપર દોષારોપણ કર્યા વગર સ્વામીએ એવી પ્રાર્થના કરી કે કોઈને આવો વિચાર કોઈના ઉપર ક્યારેય ન આવે એ પ્રાર્થના નોટ ઓનલી ફોર ગીવ બટ મૂવ હેડ પાંચ દિવસમાં અક્ષરધામ પાછું ખોલ્યું એ કેમ શ્રદ્ધાનો સવાલ છે અને તમને એટલું જ કહું છું કે સ્વામીની સમજણ કેવી આ તમારો પ્રશ્ન મારો જ પ્રશ્ન છે સ્વામી આરામ કરવા જતા હતા રાતના બે ત્રણ દિવસ પછી હું ખૂણામાં માડા ફેરવતો હતો બાજુમાં વિશ્વવિહારી સ્વામી હતા તો સ્વામી એકદમ હસતા હસતા મને કે બસ આ જ કરવા જેવું છે હું માળા કરતો હતો મને કે બસ આ જ કરવા જેવું મેં કહ્યું બાપા આપણે શું બગાડ્યું હતું આપણે કોનું બગાડ્યું છે કોના માટે કંઈક બોલ્યા છે કે આપણને છેક સાઉદીથી શોધી શોધીને આપણા પર એટેક કરવા આવે મેં કીધું વાય સ્વામી શું કે ખબર છે સ્વામી કે આ લોક દુઃખરૂપ છે હવે સાંભળજો સ્વામી કે કૃષ્ણ ભગવાનને વગર રામ ભગવાનને વગર વાંકે દુખાવ્યા દેવકી ને વાસુદેવ કૃષ્ણના માતા પિતા હતા પણ જીવ્યા ત્યારથી આંસુ સુકાયા સ્વામી કે શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણને પણ વગર વાંકે દુખાવ્યા છે એ દરમિયાન સ્વામી ખાટલા પર બેઠા હતા ને સ્વામીના સેવક કૃષ્ણ વલ્લભ સ્વામીએ સ્વામીને કીધું જરા ખસો સ્વામી કે મેં એનું બગાડ્યું છે તોય સ્વામી કે આપણે ખસવું મારે તમને એટલું કેવું છે સ્વામીએ મને સમજાવ્યું પછી બોલ્યા સ્વામી કે જીવનમાં જ્યારે સુખરૂપ પ્રસંગ થાય છે ત્યારે આપણે આનંદથી સ્વીકારીએ છીએ એમ દુઃખ પણ સ્વીકારતા થઈશું ત્યારે દુઃખ દુઃખ નથી અને સુખ સુખ નથી તો જ આ એટેક પછી દિલ્હીમાં બીજું અક્ષરધામ બને અમેરિકામાં પણ એવું અક્ષરધામ બને માણસ મૂંઝાઈ જાય જો પોઝિટિવ ના હોય તો પણ જો વ્યક્તિ પોઝિટિવ હોય અને હી હેઝ ધ પાવર ટુ ફરગીવ તો આગળ વધે છે અને લાસ્ટ ફર્સ્ટ ગીવ સેકન્ડ ફરગીવ અને લાસ્ટ બિલીવ તમે તમારામાં નહીં માનો તો કોણ બાજુ માનવાનો છે તમે તમારા દીકરા દીકરી કે કુટુંબમાં નહીં માનો તો કોણ પાડોશી માનવાનો છે બિલીવ ઇન યોર સેલ્ફ ગમે તેટલી નબળી વસ્તુ એ બિલીવ ઇન યોર ફેમિલી બિલીવ ઇન ગોડ જે પરિસ્થિતિ સર્જાય છે એમાં તમારે સક્ષમ રીતે જુદું વિચારીને આગળ વધવું હોય તો બિલીવ ઇન યોર સેલ્ફ ઇન યોર ફેમિલી એન્ડ ઇન ગોડ બિલીવ એટલે ઘણી આપણને કંઈક દુઃખ આવે ને કંઈક પોતાની ધાર્ય પ્રમાણ ના થાય ને એક વાર નપાસ થાય ને બહુ દુઃખી થઈ જાય માણસ એને અંત આવી જાય છે સંતો હોય ને એને અપમાન થાય ને જો એ કહું છું એમને લાગે હવે ભાઈ માન અપમાન છોડીને નીકળ્યા છે એ તો શણગાર છે પોતે પોતાની સ્થિતિમાં પોતાના વિચારમાં પોતાના કુટુંબમાં પોતાના ઈષ્ટદેવ જેમાં તમે માનતો એમાં શ્રદ્ધા રાખજો હું આ દ્રષ્ટાંત આપું છું કોઈ સંતનું નથી પણ ઇટ્સ વેરી સ્ટ્રોંગ દ્રષ્ટાંત કદાચ તમે નામ સાંભળ્યું હશે આર્થર એશ બહુ મોટો ટેનિસ પ્લેયર પ્રથમ બ્લેક ટેનિસ પ્લેયર ટેનિસ પ્લેયર કાળિયો જયારે વિમ્બલ્ડન જીત્યા ને ત્યારે હું નાનો બાળક હતો અને મેં ટીવીમાં આખું દ્રશ્ય જોયું છે એટલે હું તમને કહું છું કોઈ માની શકતું નહોતું કે કોઈ પણ રંગ ઇન્સ કાળો માણસ વિમ્બલ્ડન જીતી શકે ગ્રાસકોટ સ્પીડ બધું જ આ પોતે વિમ્બલ્ડન જીત્યો બહુ ફેમસ થયો ચારે બાજુ એની નામના નાન માણસ સ્વભાવે સારો ઓગણીસો નીકળ્યો એનો વાંક નતો હોસ્પિટલમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન કર્યું એમાં એઇડ્સ લાગી ગયો અને બહુ જ બધા દુખી થઈ ગયા એક એના ચાહકે એને પત્ર લખ્યો આર્થર યુ આર ધ ગ્રેટેસ્ટ પર્સન આઈ નો વાય ડિડ ગોડ ચૂઝ યુ ફોર દિસ મિઝરેબલ ડિઝીઝ તું મોટામાં મોટો ને સારામાં સારો માણસ છે ભગવાને તને કેમ પસંદ કર્યો આ રોગ માટે મને દુઃખ છે બીજા લોકો આશ્વાસન આપે છે એ શું લખે છે શબ્દ સહ સાંભળજો એને કાગળ લખ્યો છે બધા માટે આ કામ લાગે એવું છે આ વિચાર શું લખે છે કે ફિફ્ટી મિલિયન ચિલ્ડ્રન સ્ટાર્ટ પ્લેઇંગ ટેનિસ આ દુનિયામાં પચાસ મિલિયન ટેનિસ શરૂ કરે છે ફાઈવ મિલિયન લર્ન પાંચ મિલિયન શીખે છે ટેનિસ ફાઈવ હન્ડ્રેડ થાઉઝન્ડ લર્ન હાઉ ટુ પ્લે ઇટ પ્રોફેશનલી આપણે પોઈન્ટ રમીએ અડધી ગેમ છોડી દઈએ એવું નહી પ્રોફેશનલ રમે એમાંથી પચાસ હજાર કમ ટુ સર્કિટ પચાસ હજાર ટેનિસ પ્લેયર કોઈક પ્રોફેશનલ ગેમ રમે એમાંથી ફિફ્ટી રીચ વિમ્બલડન પચાસ જ વિમ્બલડન સુધી પહોંચે છે એમાંથી બે સેમી અને ફાઈનલમાં અને એમાંથી જ્યારે વેન આઈ વોઝ હોલ્ડિંગ ધ કપ ઓફ વિમ્બલ ડીડ નોટ ગોડ વાય વાય શુડ આઈ આસ ગોડ વાય મી જ્યારે તમે સફળ થયા છો મોટા થયા છો આગળ વધ્યા છો સુખી થયા છો ત્યારે ભગવાનને પૂછ્યું કે મને કેમ તો દુઃખમાં કેમ પૂછો છો મને કેમ સ્વીકારો જો સ્વીકારીને ચાલશો તો હકીકતની અંદર માણસ સુખી થાય છે ઘણા બધા પોતાના મનના મેદની અંદર એમ માને છે કે હું મારું જીવન પસંદ કરું છું આઈ ચૂઝ ઇટ માય ચોઇસ હું પોતાની રીતે આગળ વધું છું હું ધારું ત્યારે આવું બધાના મનમાં એવું થઈ જાય છે મારે તમને એટલું જ પૂછવું છે આ જીવનમાં તમને જે સુખી અને દુખી કરે છે ને એ કસ્સા ઉપર તમે ચૂઝ નથી કરી શક્યા લો તમારી બર્થ ડેટ તમે જ ચૂઝ કરી હતી દર વર્ષે સેલિબ્રેટ કરો છો ને તમારી ડેથ મરણ મરણથી તમે ચૂઝ કરશો ભાઈ હિસાબ ના કરતા તમારા જીવનની બે મુખ્ય દિવસો જન્મ તારીખ ને મરણ તારીખ તમે ચૂઝ કરો છો ના તમારું નામ લો મોટે મોટી થી લખો માણસ નવરો પડે નામ જ સહી કરતો હોય જોજો તમારું નામ જે તમે એમાં ગૌરવ લો છો તમે ચૂઝ કર્યો તે તમારા ફઈના મૂડ ઉપર છે તમારી જે અંગત વસ્તુ તમે શું ચૂઝ કરી નામ નહીં ચાલો તમારા મા બાપ તમે ચૂઝ કર્યા છે અને મા બાપ ભલે તમને કે અમે તને બેટા લાવ્યા પણ તમને ચોઈસ કરીને લાવ્યા છે કે મારે આવો જ જોઈએ છે પેરેન્ટ્સ ડીન ચૂઝ યુ યુ ડીન ચૂઝ યોર પેરેન્ટ્સ તમારું નામ બર્થ જે તમારી નજીક ને વાંચે તમારા ભાઈ બેન તમે ચૂઝ કરો છો તમે પહેલા જન્મી ગયો નથી હજુ સાંભળજો તમારું ફેસ રોજ ઉઠીને આપણે મિરર માં જોઈએ છે તમને સુખ દુઃખ પમાડે તમે ચૂઝ કરો છો નાક જાડું થાય તો રોકી શકો છો વાડ ખરી જાય તો રોકી શકો છો તમારી કલર ઓફ સ્કીન બહુદા ભારતીયો પોતાના ચામડીના રંગથી સેટિસ્ફાઈડ નથી લે પણ ચોઈસ તમારો છે ચામડીનો રંગ નહીં ચાલો ડોક્ટર હોય ને જે એમ કે અમે રોગ દૂર કરીએ છીએ એને રોગ થાય એ ચૂઝ કરે છે કે હું ડોક્ટર છું મને હૃદયનો ન થવો જોઈએ ડોક્ટર્સ કાન ચૂઝ ડિઝીઝ અરે ભાઈ તમે એમ કહેશો કે સ્વામી હું મારી વાઈફ ચૂઝ કરીને લાવ્યો છું પણ એના સંબંધીઓ તો પેકેજ ડીલ છે જે સુખ દુઃખ છે કારણ કે એના સબંધીઓ ઓવરનાઇટ તમારા સબંધીઓ થઈ ગયા તમને એમ કહું છું આ દુનિયાના તમારા જે સુખ દુઃખ બધા છે તમે કોઈ ચૂઝ કરી નથી શકતા સ્વીકારી લો છો તો તમારા જીવનમાં બનતી ઘટનાઓ પણ સ્વીકારી લો જો તમે સ્વીકારતા શીખશો તો ભગવાનની દયાથી આપણે આગળ નીકળી જઈશું છેલ્લે વાત અંતમાં એટલી જ કરવાની યુ ચૂઝ ટુ એક્સેપ્ટ ભગવાનની ઈચ્છા માનીને ભગવાનમાં શ્રદ્ધા રાખીને તમે કરશો તો કોઈ પણ વિચાર તમને પાછો પાડી નહીં શકે બે ત્રણ વાત છે આજે જ સભાપતે ને મારી એક વિનંતી છે તમારે કોકની માફી માંગવાની હોય ને હું બધા સામે જોઉં છું પ્લીઝ પિકઅપ અ ફોન એન્સ મને માફ કરજો યુ સી ધ ચેન્જ હું ખાલી બે જ નિયમ આપું છું કે રોજ રાતે સૂતા પહેલા ઘણા જૂના પ્રસંગ હશે તમને લાગે કે મારે જો તો બોલવું જ નથી પેલો આવો છે પિક અપ ધ ફોન મેં જોયું છે ઘણા લોકો વર્ષ પછીના પિતા જોડે ફરી વાત કરે છે શું લઈને આવ્યા છે ને શું જવાનું છે નેલ્સન મંડેલા સત્યાવીસ વર્ષનું ભૂલી જતો હોય તો તમને એવું શું દુઃખ છે અપ ધ ફોન રોજ રાતે સૂતા પહેલા એક મિનિટ કાઢજો વન ફોન કોલ કે આજે બસમાં આપણે ભેગા હતા અને તમે ઉભા થવા ગયા પણ હું મેં તમને જગ્યા ના આપી તો મને માફ કરજો ફિનિશ નબળા નથી બનતા મજબૂત બનશો અને રોજ સવારે એક સિમ્પલ ફોન કોલ ટુ થેન્ક સમબડી જેને તમારા જીવનમાં થોડીક ડિફરન્સ હોય જેને તમારી વ્હીલચેર પણ ફેરવી હોય ને તમને યાદ ઘણી બધી યાદ એમાંથી એક જ જણ હું રોજ ને નથી કહેતો એની વન પર્સન યુ થિંક યુ જીવન તમારું રોજ થેન્ક યુ થી શરૂ થાય અને રાતના ફગીવમિથિ સુવા જાય તો ભગવાન તમારા જીવનમાં હાજર રહેશે રહેશે ને રહેશે ચેન્જ યોર એટિટ્યુડ આવું સ્પિરિચ્યુઅલ આઉટલુક આપણને પ્રાપ્ત થાય યુ કેન ચેન્જ જો વિચારથી દુનિયા બદલાય છે જો વિચારથી સુખ દુઃખ બદલાય છે જો વિચારથી પ્રકૃતિ બદલાય છે જો વિચાર થી તમારો દિવસ બદલાતો હોય તો યુ કેન ચેન્જ ઇટ જો સાચો વિચાર હોય તો રાજા પણ રંગ બને છે ને રંગ પણ રાજા બને છે આ બહુ જ બુદ્ધિશાળી એક દ્રષ્ટાંત છે કે જ્યારે સિકંદર ઓલમોસ્ટ એ થર્ડ સેન્ચુરી બીસી ની અંદર લડતો લડતો ભારત તરફ આવ્યો અને સિકંદર તો બધાને વાત ખબર છે કે ઓગણીસ વર્ષે એ પોતે રાજા બન્યો એકવીસ વર્ષે મેસેડોનિયાનો રાજા બન્યો ત્રેવીસ વર્ષે પર્શિયા એના હતી આવા આપણા પરા નહીં કે પાલડી કે પછી કે હું હવે ઇલેક્શન સેટેલાઇટ થી જીત્યો વસ્ત્રાપુર કે સરખેજ એવા પરાની વાત નથી કરતો પર્શિયા ત્રેવીસ વર્ષે પચીસ વર્ષે ઇજિપ્ત એલેક્ઝાન્ડ્રિયા એના પગ નીચે શું માણસ હતો સામાન્ય નહોતો અઠ્યાવીસ વર્ષ સુધીમાં એ તો છે પોરસ સુધી પહોંચી ગયો બે વર્ષ ઇન્ડિયામાં યુદ્ધ અને લડાઈ ને તક્ષશીલા વિસ્તારમાં રહ્યો તે વખતે સૈન્ય કીધું કે અહીંયા ગાડી લગભગ પાંચ દસ છે ભારતના નાગા અને સિકંદર સમ્રાટ આ વાત તમને ઘણી જગ્યાએ જુદી જુદી રીતે આલખાઈ હશે પણ હું ઓરિજિનલ લેટિન ઓરિજિનલ ગ્રીક એના જૂના જૂના મેન્યુસ્ક્રિપ્ટમાંથી જેને ભેગા કરીને એક અભ્યાસ કર્યો છે એની વાત હું કઉ છું એપસુલુટ ઓથેન્ટિક છે આ એમાં સિકંદર ખબર પડે છે કે ત્યાં દસેક નાગા બધા છે જે જીતેલો આવેલો એ નાગા બાવાઓને ભેગા કરે છે છે તમારો ગુરુ લાવો તો ગુરુ આવે છે એને કે છે કે હું પ્રશ્ન પૂછીશ તને નેક રીડલ સિકંદરના ફેમસ નેક રીડલ જો તમને સાચો પડે જવાબ તો બચો ન પડે તો માથું જાય સિકંદરની આ રીત જ હતી તો એને પ્રશ્ન પૂછે છે પહેલો હવે સાંભળજો હું ઇંગ્લિશમાં એટલે કે ટ્રાન્સલેટ થઈને ઇંગ્લિશમાં આવ્યું છે મારી પાસે એને પ્રશ્ન પૂછે છે વિચ ઇઝ મોર ન્યુમરસ ધ લિવિંગ ડેડ આ દુનિયામાં સંખ્યા કોની વધારે છે મરેલાની કે જીવતાની પૂછતો નથી તમે વિચારજો બહુધા આપણે શું કહીએ કેટલા ગયા છે મરેલા કેટલા છે અબજોનો અબજો મરી ગયા છે જીવતા તો આ સાધુ શું કે છે લિવિંગ જીવતા કેમ ફોર ધ નો લોંગર એક્ઝિસ્ટ દે કાઉન્ટેડ મરેલા જીવતા નથી એટલે એને ગણાય નહીં એટલે જીવતાની સંખ્યા વધારે છે વિચારજો જો બીજો પ્રશ્ન વિચ ઇઝ લાર્જર ધ સી ઓર ધ લેન્ડ વધારે શું છે સમુદ્ર કે જમીન શું છે વધારે સાધુ શું કે છે ખબર છે લેન્ડ કારણ કે સમુદ્ર નીચે પણ લેન્ડ છે એટલે સમુદ્ર ટકે છે છે ને આંચકો લાગે છે કે નાગા છે આટલું બધું ભૂગોળનું જ્ઞાન બધું જ ક્લિયર કટ ત્રીજો પ્રશ્ન પૂછે છે વિચ ઇઝ સ્ટ્રોંગર લાઈફ ઓર ડેથ વધારે મજબૂત શું છે જીવન કે મરણ ત્યારે સાધુ શું કે છે ખબર છે લાઈફ જીવન કારણ કે ઇટ કેન બેર સો મચ પેઇન ઘણા દુઃખમાં પણ માણસ જીવે છે એટલે જીવન મજબૂત કહેવાય મૃત્યુ પછી દુઃખ ભોગવી જ નથી શકતું લે તમારી સ્ટ્રેન્થ એ છે કે તમે કેટલું દુઃખ ભોગવી શકો છો એ તમારી નબળાઈ નથી ઇટ ઇઝ યોર સ્ટ્રેન્થ પછી એને પૂછે છે કે વિચ ઇઝ ધ મોસ્ટ કનિંગ એનિમલ વધારેમાં વધારે લુચ્ચું પ્રાણી કયું છે તો સાધુ શું કે છે ખબર છે કે ધવન આઈ સી બિફોર મી કે હું એની સામે જોઈ રહ્યો છું એટલે સિકંદરને લાગે છે કે હારો હું સમ્રાટ આ ભિખારી આટલું સ્પષ્ટ નિર્ભયતા અને ક્લીનલી કોઈ અપમાન નહીં નિર્ભયતા પછી એને તરત પૂછે છે ધેન હાઉ કેન અ મેન બી મોસ્ટ લવડ માણસ છે ને સમ્રાટ થયા પછી પણ ચાહના તો એને જોઈતી જ હોય છે તમે રાજા મહારાજા થાવ પણ કોઈ ચાહે નહીં શું કામનું લવ એ કે હાઉ કેન અ મેન બી મોસ્ટ લવડ તો આ શું કે છે ખબર છે બાય બિંગ ધ મોસ્ટ પાવરફુલ એન્ડ ધ લીસ્ટ ફિયરફુલ વધુમાં વધુ શક્તિશાળી બન પણ બીજાને ઓછામાં ઓછા ભય પેદા કર જેમ મોટો થાય ને એમ ભય પેદા કરે એ કે નહીં પછી એને કે છે સિકંદર વિચ કેમ ફર્સ્ટ ડે ઓર નાઈટ દુનિયામાં પહેલું શું આવ્યું દિવસ આવી કે રાત તો આ જવાબ શું આપે છે ખબર છે નાઇટ બાય હાફ અ ડે તો સિકંદર કે છે કે આ કઈ જવાબ હોય તો પેલો કે આ કોઈ પ્રશ્ન હોય જો તર્ક ભૂગોળ આધ્યાત્મ ઇતિહાસ એક એક પ્રશ્ન ફરતા ફરતા આવે છે અને પછી સિકંદરની અંતરની ઈચ્છા કે છે હાઉ કેન અ મેન બીકમ ગોડ જૂના બધા જ ગ્રીક રાજાઓને ભગવાન થવાની ઈચ્છા હતી હાઉ કેન મેન બીકમ ગોડ આ જવાબ સાંભળજો બાય ડુઈંગ ધેટ વિચ નો મેન કેન ડુ કેવી તું એક ક્રિયા કર કે કોઈ મનુષ્ય કરી ના શકે તે કે છે કઈ કે બીકમ ગોડ શક્ય જ નથી મારે એ કહેવું છે કે ભગવાન જે ભૂમિકા સુધી આપણે પહોંચી શકવાના નથી એના આધારે એનું માન્ય રાખી બિલીફ ફર્સ્ટ ગિવ

એને એક પત્ર લખ્યો ભગવાનને કે ભગવાન હું આખી જિંદગી તમારી ભક્તિ કરું છું અમેરિકન તે કે તમે મને પાંચસો ડોલર મોકલો પોસ્ટમાં પત્ર ગયો એડ્રેસ હતું ગોડ હેવન હવે કોઈ પોસ્ટ ઓફિસર લેવા આપવા જાય તો પાછો ના આવે ને જાય કોણ પડ્યો રહ્યો પડ્યો રહ્યો પણ આ માણસ એટલો બધો ખંતી લો રોજ પત્ર આવે રોજ પત્ર આવે રિમાઇન્ડર વન રિમાઇન્ડર ટુ રિમાઇન્ડર થ્રી રિમાઇન્ડર ફોર એટલે પોસ્ટ વાળા નથી ચાલો આપણે બધા ભેગા થઈને ડોલર ડોલર ભેગા કરી અને પધરાઈ શાંતિ એ બધું ભેગું કર્યું અને નવ ચારસો ને પંચાણું ડોલર થયા બધાએ ભેગું કરી અને પત્ર લખ્યો ફ્રોમ ગોડ આ તારા પૈસા અને કવર બી દિવ એનું નામ સેન્ડર ગોડ હેવન પેલાનો તરત બીજા દિવસ પત્ર આવ્યો કે ગોડ આઈ નો તમે તો મને પાંચસો ડોલર મોકલીયા છે પણ અમારું પોસ્ટ ડિપાર્ટમેન્ટ હાઈલી કરપ્ટ છે કે મારા પાંચ કાઢી દીધા પહેલા પાંચ પણ પકડાઈ દીધા જો ભગવાનમાં શ્રદ્ધા હશે એના વચનમાં વિશ્વાસ રાખશો તો દુનિયા તમારા વિચારમાં બદલાશે એ જ આજના દિવસે શ્રી સ્વામિનારાયણ નારાયણ ભગવાનની જય આજે દરેક માતા-પિતા ઈચ્છે છે હેપી સંતાન હેલ્ધી સંતાન તેજસ્વી સંતાન સંસ્કારી સંતાન પરંતુ પેરેન્ટિંગ સ્કિલના અભાવે આજના બાળકો ઉત્તમ બનવાને બદલે અધોગતિને પામ્યા છે ગુસ્સો કરે છે જીદ કરે છે રાડા રાડ કરે છે કોઈને મારે છે અભ્યાસમાં એકાગ્ર નથી તોફાન કરે છે આવી અનેક હાઈપર એક્ટિવિટીનો ઉકેલ મેળવવા માટે આજે જ આપની અપોઇન્ટમેન્ટ બુક કરાવો હજારો માતા પિતાઓ પેરેન્ટિંગ વેદામાં સંપૂર્ણ સંતોષને પામ્યા છે તો રાહ શેની જુઓ છો સિક્સ થ્રી ફાઇવ સિક્સ થ્રી એટ ફાઇવ સિક્સ ફાઇવ સિક્સ આ નંબર પર અત્યારે જ કોલ કરો જય હિન્દ જય ભારત જય સ્વામિનારાયણ